ચાલો ઓનલાઈન વાળાને અવાજ ક્લિયર અને ઓફલાઈન વાળાને તો અમારો અવાજ એવડો છે ઓછી જાય ચાલો સ્ટાર્ટ કરી દઈએ લેક્ચર હમ કાલ કરતા આજે ઓછી થઈ ગઈ વેલા લેકચર ગોઠવ એટલા માટે હે કે આમાંથી પેલા ન્યુલી ચોવીસ માં પાસ આઉટ થવા કેટલા છે હજી થશો એમ ને એ થઈ ગયા એમ ના ના બીજે ગયા હોય પણ એમ ટાઈમિંગ વહેલો છે ટાઈમિંગ વહેલો પડશે આ એટલે થોડા કરે જો એક્ટિવ કારણ કે ધીમે ધીમે થાય ને 7:30 થઈ જાય ક્યારેક હું આવે ને ત્યારે સાત વાગે થી સ્ટાર્ટ થઈ જાય એટલે આપણે નાવાનું તો આવે નહીં એટલે અત્યારે તો નઈ વાંધો આવે સિયાળામાં થોડોક વાંધો આવે હા સુનો પામા માટે મોસ્ટ ઓફ તમારામાંથી બધા જે પાસ આઉટ છે એ પાસ પાસઆઉટ છે તમારું બે હજાર ચોવીસ વાળી બેચ બરાબર ને અને બે હજાર ત્રેવીસ આ બે બેચ વાળા જશો કોઈ એવું છે કે જે ફિલ્ડ ઉપર જોબ કરીને આવ્યું એક બે ત્રણ બીજું કોઈ નહીં તમે ઓનલાઈન માં કોઈ નથી ફિલ્ડ ઉપર જોબ કરતા હોય એવા અત્યારે કન્ટિન્યુ જોબ કેટલા ને પ્રાઇવેટમાં સેન્ટ્રલ ગવર્મેન્ટમાં અવાજ આવે છે એમ ઓકે હાર્દિકભાઈ જો જોબ સાથે તૈયારી કરતા હોય ને તો થોડું કે રાખજો ટાઈમિંગ માટે કાઢવા માટેનું કારણ કે મને ખબર હે કે મેં જોબ સાથે તૈયારી કરેલી છે થોડોક ટાઈમ એટલે ખ્યાલ કે કઈ રીતનું પોઝિશન તમારી હશે એટલે એવું નહી વિચારતા કે બીજા આગળ નીકળી જાય હું આ જોબ છોડીને ઘણા લોકોમાં આપણે ફાઈનાન્શિયલ કન્ડિશન તમે મને આપણે બધા મિડલ ગ્રુપમાંથી ને જ આવીએ એટલે તૈયારી કરીએ બહુ સારું એવું હોય તો પછી બિલ્ડર જ ન બની જાય બરાબર ને તો સ્ટાર્ટિંગ જુઓ આપણે સ્ટાર્ટ કરીએ આજનો લેક્ચર બિલ્ડિંગ મટીરિયલથી સ્ટાર્ટ કરીએ ઈ પહેલા મારું ઇન્ટ્રોડક્શન આપી દઉં કે ખબર જ છે નો ખબર હોય તો કાઈ નહીં હાલો આપી દે એક જ મિનિટ થોડુંક હે આજે થાય પેલો લેક્ચર જ છે ઓનલાઈન માટે એટલે થોડુંક સેટિંગ કરવામાં થાય એવું હોય અક્ષય જાણી નામ બરાબર ને અને મેઇન હું તમારા જે સબ્જેક્ટ લઈને એ તમારા બિલ્ડિંગ મટીરિયલ હશે સર્વે સાહેબ સબ્જેક્ટ નું તો કઈ જ દીધું હશે ઓલમોસ્ટ કે આ સાહેબ કઈ રીતના સબ્જેક્ટ લેવાના કઈ તમારી એક્ઝામ પેટર્ન હશે એમસીક્યુ હું છે નોન ટેક હું છે એ લગભગ બધા ક્વેશ્ચન તમને ક્લિયર થઈ ગયા હશે ઓનલાઈન કરું ઓફલાઈન કરું હું બેસ્ટ રહે લાઇબ્રેરી કઈ રીતના કરવી રીડિંગ અવર કેટલું રાખું એક્ઝામ પેટર્ન અહીંયાથી કઈ રીતના ભણાવવામાં આવશે એ બધા રિલેટેડ ક્લિયર હશે બરાબર ને એમાં કોઈને કાંઈ ઇસ્યુ નથી ને એવું કઈ હોય કે જેને હજી કઈક મનમાં પ્રશ્ન રહેતા હોય તો એ પ્રશ્ન લાવી દઈએ પછી કાલથી તો તમારું રેગ્યુલર હાઇડ્રોલોજી સબ્જેક્ટ સ્ટાર્ટ થઈ જાય એટલે પછી પ્રોબ્લેમ આવો જો નહીં એવું કઈ છે હજી કઈ તમને કઈક મૂંઝવણ રહેતી હોય એટલે પ્રશ્ન આવે ને કઈક મૂંઝવણ હોય તો કહી દો તમે અત્યારે પંખો બંધ કરી દો ગજબ ની મૂંઝવણ છે

તમે અત્યારથી હવે કાલથી આપણે સબ્જેક્ટ સ્ટાર્ટ થાય ને તો જે સાહેબ અહીંયાથી કરાવે એટલું તમારે ડેલી ટુ ડેલી કમ્પ્લીટ કરવાનું છે બરાબર એમ ન થવી જોઈએ ઓનલાઈન અને ઓફલાઈન બે માટે જ્યાં સુધી બને ને ત્યાં સુધી રેકોર્ડેડ તો તમને લેક્ચર મળી જ જવાના છે બરોબર પરંતુ પોસિબલ હોય ને ત્યાં સુધી શું કરવાનું કે જયારે ચાલ્યું હોય ત્યારે તમારે ઓનલાઈન જ ભરી લેવાનું કારણ કે તમારે જે ડાઉટ ક્રિએટ થતા હોય એ ડાઉટ ત્યારે ત્યારે સોલ્વ થઈ જાય ને તો સૌથી ઈઝી વે માં નકર ઘણી વખત કેવું થાય કે તમે રેકોર્ડિંગ લેક્ચર જોવો અમુક તમને સમજાણી ન હોય અને તમે પાછળથી પૂછો કે સર આ કઈ રીતના બરાબર તો એક્સપ્લેન કરવાની ન મજા આવે બાનો કે હું અત્યારે તમને ભણાવતો હોય અને તમે એમ કહો કે સાહેબ મને નથી આવડ્યું જો બધા સ્ટુડન્ટ છે એની કેપેસિટી ખરખી ન હોય બરાબર આમાંથી કોઈ ખારી કોલેજમાંથી આવ્યો હશે એમએસયુ વાળા છે કોઈ એમએસયુ ડીડીયુ તમે મારી કોલેજમાંથી નથી તત કઈ કહેવાનું એટલે એવું નહીં વિચારી રાખવાનું કે તમારી બાજુ વાળો બેઠો છે ને એસયુ એનઆઈટી નો છે પાર્થ સાહેબ જ જોઈ લો અમે તૈયારી કરતા બધા હું ડીઆઈટી માંથી ખરખી જ છે કોલેજ કેવાની જ ન હોય મોજ કરવા માટેની જગ્યા છે તો કોલેજ ડઝન્ટ મેટર પેલી વસ્તુ લોક બધા એવું કે કોલેજ માં જાય ને તો કોઈ કોલેજ તમારી હારી હોય બરાબર તો એમાં એમ વિચારે કે અહીંયાથી મને સારું એવું આવડી ગયું હોય આ તમે સ્ટુડન્ટ આગળ નીકળી જાય ક્લાસમાં હું કરાવી તો ઘણા લોકોને કેવું થાય એક જ મિનિટ આમાં વખતે ઓકે હવેથી આવશે ઓનલાઈન ઝૂમ પર જ હશે કે એપ પર હશે એપ ઉપર આવી જશે બ્રો થોડાક સમયમાં યુવી ભાઈ અને જ્યાં સુધી બને ઓનલાઈન વાળા સ્ટુડન્ટ ખાસ એક એટલે મને ખબર પડી જાય ભલે પછી નામ બદલી આવે આવ્યા તમને એક બેનિફિટ શું રહે ખબર ઓનલાઈન વાળા તમે ક્વેશ્ચન પૂછો ને એ જોજો અમે બે વખત ભણાવીએ એક ઓફલાઈન ઓનલાઈન ભણાવીએ અમને દર વખતે ખબર જ હોય કે કઈ રીતનું હે ને હાલતું હોય ઓફલાઈનમાં જેટલા ડાઉટ પૂછે ને એની કરતા ઓનલાઈનમાં દસ ગણા ડાઉટ પૂછે અને કેટલાક લોકો તો શું કરે નામ બદલીને આવે અમને ખબર પડી જાય કે આ જ છે એ નંગ નામ બદલે તોય પકડાઈ જાય અને ઓફલાઈન માં કેવું હોય ગર્લ્સ બાજુમાં બેઠી હોય પાછળ આપણે અનકમ્ફર્ટેબલ ફીલ કરે હું કે ક્વેશ્ચન કેમ પૂછો તો પેલી તો ને એક તો તમે ન ભરવાના હોય આપણે રાખવાનો ખબર આ સુધી ન આવડે ને ત્યારે સામે વાળા ને ગઈ નાખવાનો એટલે વાળા એટલે કે અમે જઈ જણાવવા આવીએ એમને એટલે જે કઈ ડાઉટ હોય ને એ પૂછી નાખવાનું કાઈ મગજ માં રાખી નઈ જવાનું એવું લાગશે કે નઈ આવડતા હોય તો અમે તમતા અમે સામે થી કે મને નથી ખ્યાલ આવતો તો તમને પછી હું તમને કરાવી દઈશ બરાબર કે આ રિલેટેડ હું નથી જાણતો પછી તમને આગળ થી ભણાવીને જા આ એક કદો મારો અવાજ આમ ને પહોંચી જાય એટલે હે ને ઓનલાઈન હોય કે ઓફલાઈન બરાબર જે તમને અત્યારે કરાવવામાં આવે ને એનું તમને ટોટલી વસ્તુ છે ને અહીંયા જ અહીંયા તમે ક્લિયર કરીને પૂછી લેજો બરાબર કઈ વસ્તુ તમે રાખી જતા કોઈ સાહેબથી નહીં શરમાતા હું હોય પાટ સાહેબ હોય શુભમ સાહેબ બી ત્રણ સાહેબને તો તમારે કોન્ટેક થઈ ગયો સ્વામી સાહેબ આવશે રુચિત સાહેબ આવશે બધા સાહેબો કેવા છે કે એને તમે ગમે ત્યારે ગમે ડાઉટ પૂછશો ને રાત એટલે બાર વાગ્યા પહેલાં બરાબર એ તમને આન્સર આપી દે

બુક્સ કઈ કરવાની મટીરિયલ કઈ કરવાનું એ બધી વસ્તુ તમને કરી દીધું જ્યાં સુધી બને ને બાજુવાળો શું કરે ને એની ઉપર વધારે ફોકસ નહીં રાખતા જ જાઓ મારા ખ્યાલથી અહીંયાથી તમે મોટા ભાગના છો લાઇબ્રેરીમાં જશો ઓનલાઈન વાળા લાયબ્રેરીમાં જતા જ હોય બરાબર લાયબ્રેરીમાં એવું બનશે કે તમારી બાજુનો સ્ટુડન્ટ હશે એ ત્રણ એક્ઝામો આપેલી હશે બરાબર જીઇ આપેલી હશે મેઇન્સે આપેલું ઇન્ટરવ્યુ આપેલું હશે અમુક એવા હશે કે ચાર ચાર પ્રિલિમ્સ આપેલી હશે ઇન્ટરવ્યુ આપેલા હશે અમુક એવા હશે કે બુકનો થપ્પો કરીને રાખેલો હશે બરાબર ને અમુક હોય આપણે ઓનલાઈનમાં મેં ઘણા એવા જોયા આપણે ઓફલાઈનમાં હોય તો તમે એ બુક જોઈને કરતા તો ગભરાઈ જાય કે ભાઈ આ તો મારી કરતા કેટલો આગળ તૈયારી કરે છે હું તો હજી હમણાં જ આવ્યો છું તો એનું શું કરવાનું તો જો છે જે ચિંતા નહીં કરવાની આપણે અહીંયાથી જેટલું તમને કરવામાં આવે ને એટલું ડે ટુ ડે એડ કરતું જવાનું બરાબર એ લોકો આપણીથી કેટલા આગળ છે એટ ડઝન્ટ મેટર તમે કઈ કોલેજમાંથી આવ્યા છો ને એ તમને મેટર નથી કરતો બરાબર આ ખાલી કોલેજ તમને હારી કોલેજમાં આવ્યા હોય ને તો એનો એક બેનિફિટ હું રહે કે તમારી પાસે લેબોરેટરી વર્ક કરાવેલું હોય બરાબર ને લેબ પર પ્રોપર કન્ડક્ટ કરાવેલી હોય અથવા તો બીજી આપણે જે કાંઈ વસ્તુ કહો તમને લેક્ચર પ્રોપર એટેન્ડ થયા હોય એટલે એનું તમને બાકી કોલેજમાં ભણાવતા નથી તો મને ખબર હું હારી કોલેજમાં ભણ્યો અને મારા દોસ્તર બધા બધા એક સરખા લેવલ ઉપર જ હોય બાકી હારી કોલેજમાં હોય એને થોડીક મહેનત કરી હોય આપણે શું કરવાનું દરરોજ બબે કલાક વધારે મહેનત કરવાની બાજુવાળો છે દસ કલાક વાંચો હોય તો એક કલાક તમે અગિયાર કલાક વાંચો દરરોજની એક કલાક વાંચો તો એક મહિનામાં ત્રી કલાક થઈ ગઈ કે નો થઈ ગઈ આવી રીતના તમે ત્રણ મહિના કરો તો નેવું કલા કેટલી કલાક થાય બરોબર ને નેવું કલાક થઈ જાય તો ઓલરેડી ઓલા કરતા તમે નવ દિવસ આગળ નીકળી ગયા કે ન નીકળી ગયા તો આવી રીતના તમે મહેનત કરો ને ધીરે ધીરે સ્ટેપ વાય તમે ઇન્ક્રીમેન્ટ કરતા જાવ તો તમને બહુ બધો ફાયદો થાય અને તમને અત્યારે ફાયદો ન થાય સ્ટાર્ટિંગમાં તો તમે કેવું રે કે પેલે થી તૈયારી કરી ને બેઠા ને એ તમને તૈયારી કરતા હશે ને સામે એ આવે ને કારણ કે હું તૈયારી કરતો હતો અમે બધા સ્ટુડન્ટ લાઇબ્રેરી હતી ને વિક્ટોરિયા ત્યાં દોઢ થી બે વાર બધા એક જ સીટ ઉપર બેઠેલા બરાબર ને સવારે આઠ વાગે આવી જવાનું અને રાતે બાર વાગે ઓલો કે ને ભાઈ હવે તું જા બરાબર ત્યાં ત્યારે જાઉન જ્યાં જોકા કઈ ને હોય જઈએ બરાબર જમવાનું ત્યાં જોકના જોકા રૂમે જઈ ન હોય કેટલાક લોકોને મારું માં જ અત્યારે કહું ઘણા લોકો તૈયારી કરે છે બરાબર આમ કેટલાક કમ્ફર્ટ ઝોન માં રહેતા હોય કે કેવું થાય નીંદર આવે ને હાલને છે થોડીક વાર રૂમે જઈને સુઈ जाओ રૂમે આવે કલાક હોય પાછો જાય બે કલાક આમ નેમ હોય હોય જાય એની કરતા તમે આ ગ્રુપ પર જો એક જ લાઇબ્રેરી માં હોય તો ઘડીક વાર થોડીક વાર સુઈ જા અમે અહીંયા સામે જીવી બુક સ્ટોલ હે ને અહીંયા વિક્ટોરિયલ લાઇબ્રેરી હતી આ બાજુની બેન્ચ ઉપર અમે આખી આખી સિવિલના હતા પાથ સાહેબ રુચિ સાહેબ અમે ટોટલી બાર જણાની સિવિલની લાઈન હતી બરાબર બપોરે બાર વાગે ઓલું ટિફિન આવે ને ટિફિન જમીન વાંચવા બે કલાક થાય ભાત આવ્યા હોય બરાબર રોટલી શાક તો ખાવા જેવું હોય નહીં એ તો તમને ખબા પડી ગયે છે મસ્ત એવી નિંદર આવે ઝોલા ખાવાનું સ્ટાર્ટ થઈ જાય તો એક પંદર મિનિટ હોયા એને ઉઠાડીને બાજુવાળો હોઈ જાય એ રીતના એને બધા લોકો કરતા પણ પંદર મિનિટની એક નિંદર કરી લે અને તૈયારી કરશો ને

ઘરે ફોન કરીને કહી કઈ દેજો ઘરે થી તમારે ક્યારે ફોન કરવાનો બપોરે જમીન ઉભા થાવ ચા પીવા જાવ સાંજ માં બેસીને પછી સામેથી તમે ફોન કરી દેવાનો બરોબર અથવા તો અને કેટલાક ફોન આવેલો હોય ને એ કઈ ઈ સ્પેશિયલી આપણી મતરવા માટે જ ફોન આવ્યો હોય કારણ કે આવ નવરા હોય ઈ લોકો બરાબર તો ઈ લોકોના ના પ્રેમ થી એટલે હું તમને હું કહું મોબાઈલ કાઢવાનો જ નહીં બેગ માં રાખવાનો અત્યારે હું લાઇબ્રેરીમાં હજી સુધી તૈયારી બરોબર ને લાઇબ્રેરીમાં અમે યુગવદના ને એમાં જાતા નાઇન્ટી પર્સન્ટ સ્ટુડન્ટની મેન્ટાલિટી કેવી હોય નાઇન્ટી નહીં પંચાણું ટકાની હવે તો કોને ખબર ઓનલાઈનનો વોઇસ પ્રોબ્લેમ આવે છે કટ થાય છે વોઇસ કટ થાય છે એક જ મિનિટ હવે ક્લિયર આવે છે હલો ક્લીયર છે ને જો એક અત્યારે હે ને સિનારીઓ કેવો છે કે મોબાઈલ માંથી કોને ખબર અને એ બધું પેલા છોડી દો આમાંથી ઇન્સ્ટા ફેસબુક કેટલા વાપરે હે હા આ તું ઊંચો કરે એમાં સરામો રાખવાની હા એટલા બધા આજે ને આજે અનઇસ્ટોલ કરી દેજો પેલા અત્યારે કરી કરજો પછી આપણે લેક્ચર આગળનો સ્ટાર્ટ કરીએ એમાં બેકઅપ લેવાનો જે લોકો અત્યારે ઇન્સ્ટા ફેસબુક કે યુઝ કરતા હોય સ્નેપ છે ટિકટોક તો બેન થઈ ગયો એટલે એ તો વાંધો નથી એટલે ટોટલી એને અનઇન્સ્ટોલ કરી દેજો આપડે એવું બધું કઈ સેલિબ્રિટી નથી કે આપણે એની કઈ ખાસ જરૂર પડતી હોય બરાબર ખોટે ખોટો ટાઈમ માગી લે એક વાર ઓલું રીલ્સ અંગૂઠો ના પાડી દે કે ભાઈ બંધ કરો ને ત્યારે મોબાઈલ તો તમારે બાજુમાં લઈને બેહવાનો જ નથી બરાબર એવું આમાંથી ઘણા લોકો એમ કે સાહેબ મોબાઈલમાંથી લેક્ચર જોતો હોય કેટલાક લોકો ને તમે પૂછેલું ને કે ભાઈ ઇન્સ્ટા કેમ રાખે કે એમાં ઓલો પેજીસ આવે ને એમાંથી કરંટ નું મને નોલેજ મળે પછી કઈ નો ઊંડા શ્વાસ લઈ નીકળી જાવ કારણ કે કરંટ માટેનું એને નોલેજ એમાં એની કરતા ડેલી હે છાપુ વાંચી લેવાનું છાપુ ફટાફટ વાંચવાનો એટલે એમાં નહીં એવું નહીં વિચારવાનું કે છાપામાં દોઢ દોઢ કલાક વાંચે લાઇબ્રેરીમાં એવો આવો તો બાજુમાં આવતો ભાઈ એક છાપુ વાંજે છાપુ વાંચી જાય પછી બપોરે ઉઠે ઘણા ઘણા ટાઈપ ના મળે પણ આપણે વિચારવાનું કે આપણે તૈયારી કરવા માટે હોય એમને પણ બોર્ડમાં માં માર્ક કરજો ને ઓનલાઈન વાળા ને સારું હા દેવશી કરતો રે બરાબર મને તારી બધી વસ્તુ ખબર હે હવે તું બોલાય નહિ બધું જો ઘરેથી અહીંયા આપને તૈયારી કરવા માટે મોકલા તો એની ઉપર જ ઓલું બધું હોય ને સમજી ગયા ને એ થોડુંક સાઈડ માં રાખજો એક વાર પાસ થઈ જાવ ને પછી એટલો ટાઈમ હશે ને કે તમને વિચારશો કે ટાઈમ ક્યાં કાઢો નેવું અત્યારે ગવર્મેન્ટમાં આવ્યા પછી સ્ટોક માર્કેટ નું જ કરવા મળ્યા હોય હું નવરા હોય એટલે આવું ચેકીને આખું પાછું રેકોર્ડિંગ થાય બરાબર ને એટલે ટાઈમ ફૂલ હશે ત્યારે બધું થાય એટલે અત્યારે તૈયારી હેને માગી લે જો અત્યારે તમે તૈયારી કરવા આવ્યા હશો ને તો ઘરનાથી બધાયથી ટોટલી ડિસ્કનેક્ટ થઈ જજો બરાબર કારણ કે ઈ લોકોનું તો કેવું હશે શું કરે તમારો છોકરો તૈયારી કરે એમાં તો બહુ કોમ્પિટિશન એમાં તો થાય નહીં આવું હોય સેમ વસ્તુ મેં ફીલ કરેલી બરાબર બે વર્ષ સુધી આમથી આમ હતા રખડતા હતા જો એટલે રખડતો જ નહોતો જોબ કરતો હતો બરાબર પ્રાઇવેટમાં પછી જોબ છોડીને આપણે આ તૈયારી કરવાની થાય ને એટલે ઘરે જઈએ ને એટલે ઘરે તો હું જાતો જ નહોતો દિવાળી ઉપર જ ખાલી ત્રણ દિવસની જે રજા હોય ને ત્યારે જવાનું બાકી જવાનું જ નહીં કોરોનામાં પરાને રહેવું પડ્યું ને પણ મને ખબર છે કેમ રહ્યો ની બરાબર એટલે આપણા બધા હોય જ પૂછવા વાળા શું કરે છે શું કરે છે એનું ને એનું પ્રેશર એટલું આવી જાય કે આપને આપને ખબર ન પડે કે આપણે કરીએ એ બરોબર છે કે નહીં એટલે જ્યાં સુધી બને ને ઘરે બહુ ઓછું જવાનું માં જે તૈયારી કરતા હોય ને એમને તો હું ખાસ કઉ છું આજુબાજુમાં લાઇબ્રેરી હોય તો લાઇબ્રેરી પકડી લેવાનું અથવા તો કેટલાક ને એવું કન્ડિશન ઘર ને એવું હોય તો વાંધો નથી બરોબર કે ઈ એના ઘરે રહીને તૈયારી કરી શકે બાકી લાઇબ્રેરીમાં વીયું જવાનું ઘણા મારા દોસ્તાર છે જે સુરત રહીને તૈયારી કરેલી બરોબર અહીંયા આપણે ઓનલાઈન ક્લાસમાં જ હતા તો એ લોકો સ્પેશિયલી શું કરે લાઈબ્રેરી અટેન્ડ કરી લે સવારે ઘરેથી નીકળી જાય બરાબર બપોરે જમવાની જોડે લેતા જાય મમ્મી આપણે એટલા તો સપોર્ટિવ હોય કે તમે સવારમાં નીકળો ને તો તમને એટલું ટિફિન ને એવું કરી દે ઓનલાઈન બાકી તમે અહીંયા રહેતા હોય તો અહીંયા તમને ટિફિન ને એ બધી વ્યવસ્થા જે આપણે અહીંયા લાઇબ્રેરીમાં હોય અહીંયા ટિફિન મગાવી લેવાનું બને ને ત્યાં સુધી ઓછું રાખો ને કારણ કે જેમ વધારે આવશો ને તમે એમ કહો ને કે હું આવું તૈયારી કરું કંઈક અલગ કરું તો એ લોકોને પિન મળી જાય બરાબર ને કે આ અહીંયા હળી કરીએ આપ એટલે એ વસ્તુ એકદમ તમારે ટોટલી

જુઓ આપણે સબ્જેક્ટ સ્ટાર્ટ કરીએ બિલ્ડિંગ મટિરિયલ બરાબર બિલ્ડિંગ મટીરિયલ આ સબ્જેક્ટનું ઇમ્પોર્ટન્સ ભી ને તમે કોલેજમાં બિલ્ડિંગ મટિરિયલ આવો શબ્દ તો સાંભળેલો ને લગભગ આવતો જ પાંચમા છઠ્ઠા સાતમા સેમમાંથી કોઈ એક 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 સેમમાં આવતો હોય છે ખ્યાલ હે ને ચાલો તો પેલે આપણે સ્ટાર્ટ જ ન્યાથી કરીએ કે પેલા એ કહી જાવ કાંઈ તમારે કંઈ ક્વેશ્ચન નથી ને કઈ રીતના કઈ કરવાનું ઓનલાઈન માટે કાંઈ અથવા તમને તો કોઈ પૂછશો જ નહીં મને ખબર છે કંઈ કોઈને ડાઉટ જ નહીં રહી જો સ્ટાર્ટ કરી આપ સબ્જેક્ટ બિલ્ડિંગ મટીરિયલ હાલો આ સબ્જેક્ટ એને બે જગ્યાએ ઇમ્પોર્ટન્સ છે જો આનું મેઇન મટીરિયલ જ છે ને મેઇન કામનું છે બરાબર મટીરિયલ તમારું સિદ્ધથી તૈયાર કરેલું હશે ને તો જે લોકો ઓલરેડી મારી પાસે ભણેલા હશે એમને ખબર જ હશે કે એમાંથી લગભગ એંસી થી નેવું ટકા જેટલું તમારું કવર અપ થઈ જશે અમે મટિરિયલ જ એ રીતના તૈયાર કર્યા એ કોઈ પણ સાઈબના જે તમે મટિરિયલ જુઓ ને અમે એકબીજાને આપતા હોય મટિરિયલ કે તું ચેક કરે ને ભાઈ કારણ કે અમે તૈયારી કરેલી કઈ રીતનું છે તો અમે જોતા હોય કે તમારે એસી થી નેવું ટકા ક્વેશ્ચન એમ ક્યુ થઈ જાય ને એ રીતના મટીરીયલ તૈયાર જો કોઈ પણ જગ્યાએ એક સાઇબનું મટીરીયલ અમે ને કે હોય હો ટકા જેટલું તો અમે તમને પ્રોવાઈડ નહીં કરીએ જો એ કરવા જાવ ને તો તમારી એક રેફરન્સ બુક જ હું તમને લઈ લો એમ સેટિંગ બરાબર ને આપણે એવડી કોઈ પણ રેફરન્સ બુક કરવાની જરૂર નથી જીપીએસસી માટે જેટલું ને વસ્તુ અત્યારે અત્યારે કોઈને જીપીએસસીએચડી કરવા નથી એ એક વસ્તુ મગજમાં ગાઢ બાંધેલ સબ્જેક્ટ ભણતા હશુ ત્યારે તમારે સમજવાનું તમે સમજો લાઈક સોમનો કોન્સેપ્ટ છે મોર સર્કલ થિયરી કઈ રીતના હોય પ્રેક્ટિકલમાં કઈ રીતના કામમાં આવે એનવા ભણતા હોય એસટીપી માટેની કઈ રીતના ટ્રીટમેન્ટ બરાબર ફ્લુડ ના તમે કોન્સેપ્ટ કામ કામિટીશન આપણે પાણીનો પાઇપ નાખીને પાણી ઉપર લઈ જાય બરાબર મોટર વગર તો કેટલી હાઈટથી કઈ રીતના પાણીની ઉપર લઈ જાય અમુક જે કોન્સેપ્ટ તમારે પ્રેક્ટિકલમાં ભણવાના છે એ તમને કોન્સેપ્ટ સમજાવશો કે વિમાન ઉડતું હોય બરાબર સર્વેમાં ભણવાના આવે તો એની સ્પીડ કઈ રીતના મેઝર થાય એ ઊંચાઈ ઉપર ઉડે છે એ કઈ રીતના ખબર પડે એ બધી કોન્સેપ્ટ તમને હશે એ તમને પ્રેક્ટિકલમાં અમે કરાવશું પરંતુ જે દરેક વસ્તુ આપણે એ ઉપર પીએચડી કરવાની નથી હવે તમે ડેમ બનાવ બનાવતો ડેમમાં હું તમને કહી દઉં કોર હોય એક ટ્રાન્ઝિશન ફિલ્ટર હોય છેડા ઉપર રોકટો ફિલ્ટર હોય અને ઉપર પરિયસ લેયર હોય તો એ ફિક્સ થઈ ગયું પછી હવે તમે પીએચડી કરવા કે ઇમ્પરિયસ હોય તેમાં ક્લે કન્ટેન્ટ કેટલો સીલ્ટ કન્ટેન્ટ કેટલો સેન્ડ કેટલી તો એ બધી આપણે નથી જે સાહેબ અહીંયા એટલું તમારા માટે કામનું છે એટલું રાખજો અમે બધાએ તૈયારી કરેલી છે તમારા લેવલ ઉપર બરોબર અને અમને ખબર છે કે કેવી રીતના તૈયારી થાય પહેલી વાર જ્યારે મેં તૈયારી કરેલી હતી ને યાદ છે છવ્વીસ ત્રણ બે હજાર ઓગણીસમાં મેં તૈયારી સ્ટાર્ટ કરેલી હતી હા કોમેન્ટ જોતા રહે મારો ભાઈ ખ્યાલ છે પણ અમુક વખત આ કોમેન્ટ નથી દેખાતી હવે જોતો રહે બરાબર જો આ કઈ જગ્યાએ હતો ભૂલી ગયો હું છવ્વીસ તૈયારી શરૂ કરીને જોબ ઉપરથી ત્યારે સ્ટાર્ટિંગનો પહેલો સબ્જેક્ટ હતો ઈરિગેશન સબ્જેક્ટ હતો બરાબર ઇરિગેશન સબ્જેક્ટમાં સ્ટાર્ટિંગમાં હાલ ગયું બરાબર કોઈ દી તૈયારી કરી નહોતી કઈ ગાઈડન્સ હતું નહીં તો સાહેબ ભણાવતા હતા શુભમ સાહેબ પાંચ ભણેલો બરાબર તો યુટ્યુબના વિડીયોમાં સેન્ડ થશે એમ એટલે હા એટલું બધું ન હોય જો તો તૈયારી કરતા હતા ને અહીંયાથી અમુક સાહેબ હશે ને એનો કેવું હશે કે તમને પૂછશે ઘણા લોકો જે ભણ્યા હશે ને એમને ખબર હશે હું તો ખાસ પૂછું અને મને તો પૂછવાની બહુ મજા આવે એવું નહિ કે મારા સબ્જેક્ટ નું પૂછો જે આગળ સબ્જેક્ટ આલી ગયા એ સબ્જેક્ટ નું પૂછવાનું આવશે એટલે જ્યાં સુધી બને ને ત્યાં સુધી હું મારા સબ્જેક્ટ પાછળ જ રાખું એટલે કારણ કે મને મતરવાની મજા આવે આગળના જે સબ્જેક્ટ આવી ગયા હોય ને એમાંથી એટલે પૂછવાનો ઈ સાહેબે મને પૂછેલું હતું બરાબર ઈ સર મને ઇરિગેશનમાં ત્રણ થી ચાર ક્વેશ્ચન પૂછ્યા સ્ટાર્ટિંગમાં જયારે તૈયારી કરતો હતો ને ત્યારે અને એ ત્રણ થી ચાર ક્વેશ્ચન પૂછ્યા ને એ હું તમને કહી દઉં ક્યારે ઇરીગેશન ના આપણે ખોસલા થિયરી આવે એમાં ઇક્વેશન યાદ રાખવા આવે જે લોકો ભણ્યા હશે ને એના ઈ થિયરીને એને મને ઇક્વેશન પૂછ્યા તો એ એક ઇક્વેશન હું બોલી આવી ગયો નહીં લગભગ ત્રણ થી ચાર લેકચર ચાલી ગયા હતા ત્યારે એ સાહેબે એમ કીધું કે આવી તૈયારી ન હાલે ત્યારે મગજમાં એટલું લાગી આવ્યું ને કે ભાઈ આ આપણે જે કરીએ ને ખોટું કારણ કે એક તો આપણી પાસે પૈસા આવતા હોય એ પૈસાને આપણે શું કરી દીધું હોય ના પાડી દીધું હોય ઘરે આપણે મનાવ્યા હોય એક તો મિડલ ક્લાસ ફેમિલી માંથી આવે ઘરેથી આપણે મનાવ્યા હોય કે મારે તૈયારી કરવી એ બરોબર અને જો ત્યારે આપને કોઈક સાહેબ પૂછે અને એ પછી ન આવડે ને તો એ એકદમ ખોટી વસ્તુ એ કારણ કે આપણે આવ્યા હતા છે ને માટે તૈયારી કરવા માટે આવ્યા હતા બરોબર ને તો પછી એને એ દિવસે ગયો ને એ દિવસે એવું ઇરિગેશન ગોખી માર્યું ને બીજા દિવસે સાહેબે પાછા ક્વેશ્ચન પૂછ્યા બરોબર સાહેબે પાછા ક્વેશ્ચન પૂછ્યા એવો પૂછ્યો ને એવો ફટાફટ આન્સર આપી દીધો સાહેબે કીધું કે નહીં આજે તું વાંચીને આવ્યો પછી એ દિવસ હતો બરોબર લગભગ ત્રીસ ત્રણે સાહેબે મને હજી ડેટે યાદ આવ્યો યાદ છે ત્રીસ ત્રણ બે હજાર ઓગણીસ માં એ ક્વેશ્ચન પૂછ્યા ને એ કમ્પ્લીટલી કમ્પ્લીટ આવી ગયા તે દિવસથી મેં તૈયારી સ્ટાર્ટ કરી દીધી બરાબર ની દસ થી અગિયાર કલાકની ડેલીની દસ થી અગિયાર કલાકની તૈયારી શરૂ કરી હમે જ વિક્ટોરિયા લાઇબ્રેરીમાં એડમિશન કરી દીધું અને આ પેલી એક્ઝામ આપી બરોબર આર એન બીની એક્ઝામ આપેલી હતી જેમાં સ્વામી સાહેબની લાગેલા છે બસો પંચ્યાસી વેકેન્સી આવી હતી ખ્યાલ હોય તો તમને લોકોને બરાબર આ એક્ઝામ આપી હતી આ એક્ઝામમાં થી તૈયારી કરી હતી પણ થયું તો કેવું કે અમુક સિલેબસ મારે કવર નહોતો થયો અને ત્યારે ઓલો એક સુરતમાં ખ્યાલ હોય તો આગ લાગવાનું એવું બધું અલે રીઝન તો હું ઘણા બધા આપી પાસ નહોતો થયો એટલા માટે બરાબર ને પણ તૈયારી ને કરી હતી તમે તૈયારી જોવો ને તો એમાંથી કોઈ એમ ન શકે કે તૈયારી નતી પણ એમાં આપણે પાસ ન થયા ત્રણ થી ચાર માર્ક માટે રહી ગયા બરાબર છે અને ઇન્ટરવ્યુ માટે તો આમ જબર કોન્ફિડન્સ હતો કે ઇન્ટરવ્યુ એક વાર આવશે ને તો ઇન્ટરવ્યુ તો હું ફોડી લે અને એ તો હજી છે ઇન્ટરવ્યુ નો તો પહેલેથી આવડે જ છે તો એ એક્ઝામમાં ન થયો બરાબર તૈયારી તોય ન છોડી કન્ટિન્યુ રાખી મહિના દિવસ પછી જી ની એક્ઝામ આવી જેમાં આપણે નીતિન સાહેબને ને બીજા બ્રિજમાં હશે એ બધા એમાં આપેલી હતી બરાબર તો એ તૈયારી કમ્પ્લીટ થઈને આપી તો એમાં એનું ખાલી પ્રેક્ટિસ પેપરની પ્રેક્ટિસ નહોતી કરી હા એ કો કે પેપરની પ્રેક્ટિસ આ એક્ઝામમાં મારો સૌથી મોટો ડ્રોબેક શું હતો બરોબર જે લોકોને પાસ ન થાય અત્યારથી હું તમને કહી દઉં મારો અંદર નો ફિયર હું તમને કહું ત્યારે સ્વામી સાહેબે મને સામેથી કીધું તું કે તું એક મોક પેપર આપ બરોબર ત્યારે અમે બધા જોડે જ અહીંયા પીજીમાં રહેતા સેક્ટર છ માં પીજી હતું બરાબર પણ મેં કીધું એલા બધું આવડે તો એ મેં કીધું લાય મોક પેપર મોક પેપર મેં કીધું આ બધા ક્વેશ્ચન તમે જોયેલા હે આવડે હે બધું ઈ કે ના ના આવડતું હોય તોય મોક પેપર આપ તો મેં મોક પેપર ન આપ્યું અહીંયા મારી સૌથી મોટા મોટી ભૂલ પણ સારી ભૂલ હતી એ પાસ થઈ ગયો ને તો અહીંયા પછી કાંઈ હોત નહીં તમને ભણાવતો એ નો હોત તો એ મોક પેપર નો આપ્યું શું હોય ખબર ચોખ્ખું કઉ તમને અત્યારે સિલેબસ કમ્પ્લીટ થાય ને પણ તમને મને બધા અંદર અંદરથી એક ડર આવી જાય કે ભાઈ પેપર આપે અને પેપરમાં માર્ક્સ ઓછા આવશે તો બરાબર એ ડર બધાને હોય એટલા માટે બધા શું કરશે ખબર આમાંથી જે અત્યારે ઓનલાઈન છે ને એ લોકોને જે લોકોએ ઓલરેડી એક્ઝામ આપીએ છે તમારા બાજુમાં સ્ટુડન્ટ હશે એ બધા એ કોમન ભૂલ શું કરીએ છીએ ખબર કે હજી હું એકવાર સારી એવું રિવિઝન કરું ને પછી પેપર આપું હજી એકવાર આ ટોપિક રહી ગયો એ તૈયાર કરી નાખું ને પછી પેપર પછી જો ને ત્યાં તો એ અગી એક્ઝામ પછી મને સાહેબ ફોન આવે સાહેબ પેપર આપું એટલે મેં કીધું હું પેપર નહીં આપતો કારણ કે અહીંયા મને ખબર હોય અહીંયા જે પેપર સેટ કરવાવાળા હોય ને એ આખા તેલ પીન બેઠા હોય મગજ એનું ફરેલું હોય પેપર એવા સેટ કરે ને કે માર્ક્સ જ ન આવે અને પેપર હકીકતમાં એવા જ સેટ કરવા જોઈએ જો તમને અહીંયા હારે એવા માર્ક્સ આવે ને એવા તમે ફૂલાઈ જાઓ તો ત્યાં આવીને ભગોવાળીને આવી જાઓ બરાબર ને તો પછી એક્ઝામના અઠવાડિયા પેલા પેપર ન અપાય પછી પેપર હું આપવાની ના પાડું ત્યાં પેપર દેવા જાય પહેલી વાર પેપર હોય ટાઈમ મેનેજમેન્ટ નો થાય હું છોડવું હું ન કરવું ઈ ટીક કરવા કઈ રીતના છેલ્લે સાહેબ સાહેબ મને આવડતું હતું દસ ક્વેશ્ચન જોવાનું રહી ગયા આવડતું હતું તમે જુઓ ને તો મોટા ભાગના જે તમારા તૈયારી કરતા હશે ને એ તૈયારી કરવાવાળા મોટા ભાગના તમે જુઓ ને જે પાસ થવાની રેન્જ હશે પાસ થવાની જે રેન્જ હશે ને એ તમારું જે કટ ઓફ માર્ક હતું કટ ઓફ માર્કના કેટલું હશે દસ માર્ક ઓછા અને દસ માર્ક વધુ બરાબર આટલાની રેન્જમાં હશે જે પાસ થતા હોય અને પાસ નો થતા હોય મારું એકસો ત્રીસ નું કટ ઓફ હોય ને તો જે લોકોનું સિલેક્શન નો થયું હોય એટલે કે ઇન્ટરવ્યુ માટે સિલેક્શન ન થયું હોય ને એને દસ માર્કના ઓછા હશે બરાબર અને જે ફાઈનલ રિઝલ્ટ આવ્યા પછી જે પાસ નો થયા હોય ને એનું તમે રિમાર્ક કરીને જોજો એ એકસો ચાલીસ આજુબાજુ હશે એને પ્રિલિમ્સમાં એટલા બધા માર્કસ નહીં હોય આની પાછળનું મેઇન રીઝન શું છે ખબર એ લોકો એ જે પ્રેક્ટિસ આવે ને આપણે જે ક્વેશ્ચનની પ્રેક્ટિસ કરવાની આવે એ ક્વેશ્ચનની પ્રેક્ટિસ કરેલી ન હોય આ મેઈન હે ને ઈ આવે બધાયને તો એની માટે તમારે પેપર અહીંયાથી અમે તમને જે કહેવાનું આપે સબ્જેક્ટ વાઈઝ કરવાનું આવે બધા સબ્જેક્ટ પૂરા થઈ જાય ત્રણ ચાર પેપર ક્લબ કરીને આપવામાં આવે એ બધા પેપર એને તમારે કમ્પ્લીટ કરવાના થાય બરાબર એની ઉપર નહીં રાખતા કે આ પેપર હું બે દિવસ પછી અઠવાડિયા પછી આપી દઈ પણ કેવું થાય અઠવાડિયું વિયું ગયું સબ્જેક્ટ રિવાઇઝ ન થયો એટલે પછી પતી ગયું એટલા માટે તમને પહેલેથી હું કહી જેટલું તમે અહીંયા તૈયારી કરતા જાઓને એમાં તમને મજા આવશે કારણ કે આની જેવું ન થાય કટ ઓફ કરતા આપણે ઓછામાં રહી જાય ઘણી વખત કટ ઓફ કરતા પ્લસમાં રહી જાય પછી કેવું થાય ઇન્ટરવ્યુમાં તો સારા માર્ક્સ આવ્યા હોય પરંતુ પ્રિલિમ્સમાં માર્કસ કેવા હોય એકદમ કટ ઓફ ની એજ ઉપર હોય તમારામાંથી અત્યારે ઘણા દોસ્ત તૈયારી કરતા હશે જે લાઇબ્રેરીમાં મળશે તમે એને પૂછજો કે કેમ શું થયું તો ભાઈ એજ ઉપર એકદમ માર્ક હતા અત્યારે લગભગ કેવા મોટા ભાગનો ફોન આવે ખબર અમને કે સાહેબ કટ ઓફમાં એકદમ એજ ઉપર હમણાં આપણે ઇન્ટરવ્યૂ છે ને એક આર એન બીનું ઇન્ટરવ્યુ બાકી અને બીજું જીડબલ્યુ એસ બીનું ઇન્ટરવ્યુ બાકી બરાબર ને આ બે એક્ઝામનો ઇન્ટરવ્યૂ બાકી તો અમારો ફોન આવતા હોય ને સાહેબ આમાં આટલા માર્ક્સ છે શું થાય હવે એકદમ એજ ઉપર હોય એકસો ચાલીસ કટ ઓફ હોય અને એકસો બેતાલીસ જેવા આવ્યા હોય બરાબર હવે આ જ તમે વિચાર લો

એ તમને ભણાવવા માટે તને આવશે બ્રિજ માટે બરાબર એનું હંમેશા રોવાનું જ હોય ઇન્ટરવ્યુ દેવા જાય ને કે મારું ઇન્ટરવ્યુ નથી ગયું પણ આ વખતે વધારે માર્ક્સ લઈને આવ્યો માર્ક્સ લઈને આવ્યો બરાબર અને એમ કહેતો ક્વેશ્ચન પૂછ્યા નહીં એક એક ક્વેશ્ચન અમુક આવડ્યા નહીં તો મેં કીધું એટલે ઇન્ટરવ્યુ વાળાને કેવું હોય કે અમુક કોઈક એવો તમારે પોઈન્ટ એનો આન્સર આપી દીધો હોય ને કે એને લાગી આવ્યો હોય કે નહીં ભાઈ આ કેન્ડિડેટ છે ને બહુ સારો છે બરાબર એટલે હોય અને ઇન્ટરવ્યુ અનપ્રિડિક્ટેબલ છે એટલે પછી તમે એવું ન કહી શકો કે સાહેબ આમાં આના આધારે મને ઇન્ટરવ્યુમાં વધારે માર્ક્સ આપે કે ઓછા માર્ક્સ આવે રીતના તો તમારા હાથમાં શું છે છે કે નહીં આપણે પ્રિલિમ્સ તમારા હાથમાં છે તો એમાં જ મહેનત કરી લો બરાબર માર્ક ખેંચી કટ ઓફ કરતા તમે ચાલીસ પચાસ માર્ક આગળ જાઓ માનો કે કટ ઓફ કરતા તમે છત્રી માર્કે આગળ હોય ને ભાઈંગા છ કરી દો તો કેટલા છ માર્ક થઈ જાય તમે જે એજ ઉપર સ્ટુડન્ટ હોય ને એને કરતા છ mark આગળ થઈ જાય તેને interview માં તમારા કરતા બાર marks વધારે લાવવા પડે કેટલા બાર marks ત્યારે તમારે parallel માં આવે ત્યારે તમારે બાર માર્ક્સ તમારી કરતા વધારે આવે ત્યારે parallel માં હવે તમે જ માનો કે સાહીઠ mark લાવી દીધા હોય તો એને તમારા કરતા બાર mark વધારે લાવે બોતેર mark લાવવા ખીણ આવી જાય આવે જ નહીં તો આવી જગ્યા એને prelims એને કામ કરે અને જયારે પાસ થવાનો આવે ને ત્યારે એક મારો દોસ્તાર છે વિશાલ પાસ થાય હું પાસ થયો આ વખતે મારા ઘણા દોસ્તાર છે બરોબર કે પોઈન્ટ ઝીરો વને પાસ થાય એક ખાલી એમસીક્યુ એમ તમને એવા સ્ટુડન્ટ એ છે કે જે પોઈન્ટ વન ઝીરો વન ફેલ થયા ખાલી ચારે કેવું દુઃખ થાય ખબર એક ક્વેશ્ચન હે ને ખાલી ટીક નો કર્યો હોત ને એ ટીક કરી દીધો ને તો હું પાસ થઇ જાત સમજ્યા કે નહીં આવું દુઃખ થાય તો આ સેમ વસ્તુ જયારે મેં આરિન બી ની એક્ઝામ આપી દીધી કોઈ પણ સ્ટુડન્ટ જયારે ત્રણ થી ચાર માર્ક માટે રહી જે કોઈ નવો સ્ટુડન્ટ નો હોય એને હું કોઈ જે ભૂલ કરી હોય એક સ્ટુડન્ટ એવું કર્યું હોય જે ભૂલ કરવાની બે ને ભણાવ્યું તો એ ખરકું અમુક ભૂલ નો કર્યો એટલે કટ ઓફ ની આ બાજુ આવી એને ભૂલ કરી હોય તો કટોક બે સ્ટુડન્ટ ઇક્વિ વેલેન્ટમાં જો થી ત્રણ માર્ક ચાર માર્ક ઓછા રહી ગયા કઈ એવું ન હોય કે આને ન આવડતું હોય બરાબર એને એની કરતા વધારે જ આવડતું હોય પણ ત્યારે થાય કે ભૂલ કરી હોત ને તો સારું તો એની માટે તમારે મોક પેપર આપવા પડશે ક્લિયર તો આટલી વસ્તુનું ખાસ ધ્યાન રાખજો મોક પેપરથી કોઈ દી પીવાનું નહીં અને અહીંયાથી કરવામાં આવે એ કરવાનું અને એમસીક્યુ નું અવાજ કટ થાય છે ઓનલાઈનમાં હેલો વચ્ચે વચ્ચે વોઇસ કટ થાય છે હવે અત્યારે ક્લિયર છે ફાસ્ટ બોલો ત્યારે કટ થાય એમ ને એટલે એ થોડુંક રહેશે પછી તમ તારે આવી જાય મેળમાં ચાલો હવે આ બધી બહુ વાત થઈ ગઈ આપણે બિલ્ડિંગ મટીરીયલ ઉપર વાત કરીએ જે મારો મેઇન સબ્જેક્ટ છે કોર સબ્જેક્ટ છે પેલા આ સબ્જેક્ટનું તમને વેઇટેજ કહી દો કોઈ આપેલી છે આની પેલા જીપીએસસીની એક્ઝામ તમારામાંથી કેટલા લોકોએ જીપીએસસી જીપીએસસીની બરાબર બીજા કોઈ ઓનલાઈનમાં દેવસી ભાઈ તો મને ખબર હે જેડી ઓળખું તમે બધા જુના સ્ટુડન્ટ જ છો કે ફ્રેશર જો જેને એક્ઝામ આપેલી છે એમને તો ખબર પડી ગઈ છે કે એક્ઝામ પેટર્ન કઈ જેને આ ક્લાસ થ્રી ની આપી હોય ને અત્યારે ક્લાસ ટુ માટે કરે એ ટોટલી ડિફરન્ટ છે બરોબર એટલે એ બંનેની કમ્પેરિઝન નહીં કરતા કારણ કે ક્લાસ થ્રી કરતા ક્લાસ ટુ નું ટેકનિકલ આવશે એ તમારો ટફ જ આવશે બરોબર અને એવું નહીં વિચારતા કે બહુ ટફ આવશે ઘણી વખત બહુ ઇઝી પૂછી લે અને ઘણી વખત બહુ ફેલી પૂછી લે રોહન તું તો ઇન્ટરવ્યુનો સ્ટુડન્ટ હોય એ તો મને ખ્યાલ બરાબર તો જો સૌથી પહેલાં આપણે આ સબ્જેક્ટની વાત કરીએ બિલ્ડિંગ મટિરિયલ તો તમે જ મને કહો આ ઇન્ટરવ્યુનો જ ક્વેશ્ચન જો આનું વેઇટે જ કહો પ્રિલિમ્સ માટે અને બીજું એક્ઝામ માટે પ્રિલિમ્સમાં વેઇટ જ પંદર માર્ક્સ અમુક અમુક વખત આ તમારો સબ્જેક્ટ છે ને વધારે હતન પૂછાય પંદર માર્ક્સ કરતા તમારું કેવું આમાં પૂછાય વધારે પૂછાય બરાબર તો પંદર માર્ક્સનો એવરેજ જેટલો આવે દસ થી પંદર માર્ક્સનું અને આમાં તમે મટિરિયલ કરી લ્યો ને તો પણ તમારું કેવું છે સફિશિયન્ટ આવી જાય મટિરિયલ એ તમારે ઓલમોસ્ટ મટિરિયલ કરશો ને તો જે લોકો સ્ટુડન્ટને ખબર છે નાઇન્ટી પર્સન્ટ તમારું કામ પતી જાય એટલે એકદમ ઈઝી સબ્જેક્ટ આવે અને આરામથી તમારું કવરઅપ થઈ જાય ઘણી વખત પ્રિલિમ્સમાં જો દરેક સબ્જેક્ટનું હોય ને ફિક્સ ન હોય પ્લસ માઇનસ પ્લસ માઇનસ થતું હોય બરાબર ઘણી વખત આ બિલ્ડિંગ મટિરિયલ છે અમુક એક્ઝામમાં અઠ્યાવીસ થી ત્રીસ માર્ક નો ને પૂછાય સિમ્પલ ત્રીસ અને આ ક્વેશ્ચન કેવા આવે ખબર આમાં કંઈ મગજ ન લીખવાડે આવ્યું અમે આવડતું તો ડાયરેક્ટ ટીક કરવાનો સોમ ફ્લુડમાં એમાં કેવું આવશે એ સેમાં ગણતરી કરવાનો આવે ટાઈમ કન્ઝ્યુમિંગ આમાં હું સિમ્પલ લીટી લખેલી આવશે તમને ખ્યાલ હોય તો ડાયરેક્ટ ઠીક અમુક વસ્તુ એવી હશે કે જે તમે જોઈ ન હોય ટોટલી આઉટ ઓફ સિલેબસની અત્યારે કારણ કે બિલ્ડિંગ મટીરીયલ છે ને એવડું મોટું થાય કે હું તમને એક ટોપિક બનાવવાનું થાય ને એમાં તમારા બે મહિના આવ્યા જાય બરાબર એટલે આપણે જેટલું જીપીએસસી માટે કામનું છે સિલેબસ માટે પ્રીવિયસલી પૂછાયેલું છે એને રિગાર્ડિંગ આપણે તૈયારી કરશું તો અઠ્યાવીસ થી ત્રીસ માર્ક નોતન પૂછાય પંદર નો નોતન પૂછાય મેન એની કરતાં પણ વધારે સૌથી વધુ જો કામનું હોય ને તો આ જગ્યાએ કોઈ આપેલું જીપીએસસીનું ઇન્ટરવ્યુ આપેલું છે આમાંથી નહીં નહીં આપેલું જે લોકોને કદાચ ઓનલાઈન હશે બરાબર તો એ લોકોને તો ખબર હશે કે ઇન્ટરવ્યુ માટે કેટલું વેટ જ હોય લગભગ તમે કોઈ પણ જે ઇન્ટરવ્યૂ આપવા માટે ગયા હોય ને એને પૂછી લેજો કે ત્રીસ થી ચાલીસ ટકા જેટલા ક્વેશ્ચન એને બિલ્ડિંગ મટીરિયલમાંથી હોય કોઈ પણ ડિપાર્ટમેન્ટનું હોય આર એન બી લઈ લો ઇરિગેશન લઈ લો બરાબર જીડબલ્યુ એસ લઈ લો કોઈપણમાં યુઝ તો શું કરવાના મટિરિયલ જ યુઝ કરવાના કોન્ક્રીટ યુઝ કરવાના સિમેન્ટ યુઝ કરવાના સ્ટીલ યુઝ કરવાના એન્ફોર્સમેન્ટ યુઝ કરવાના બરાબર ને તો આ બધાની તમને પ્રોપર્ટી જ પૂછે હું તમને કહ ને મારે ઇન્ટરવ્યૂ દેવા ગયો ને એમાં પહેલાં બે ઇન્ટરવ્યૂ તો ટોટલે ટોટલ આની ઉપર જ હતા બિલ્ડિંગ મટિરિયલ ઉપર આવી ગયા એમાં કારણ કે આ તો આપણે ફોલી ને પી ગયા હતા એટલી તૈયારી કરી હતી અને પેલું ઇન્ટરવ્યુ જે અત્યારે પાસ થયો ને અત્યારે જોબ કર્યું એને ને ત્રણસો પચાસ નું ઇન્ટરવ્યુ હતું એમાં તો બધાય બધાય ક્વેશ્ચન બધાય બધા ક્વેશ્ચન એની ઉપર બિલ્ડિંગ મટીરિયલ ઉપરથી થી કે એક છેલ્લા સાહેબ હતો ને એને ખાલી એક સીપીએમ નું પૂછ્યું સીપીએમ અને પોર્ટ નો ડિફરન્સ શું આવે બાકી આખે આખું એને ઇન્ટરવ્યુ આની ઉપર હતું એટલે આનું વેઇટે જ તમને ખ્યાલ આવશે જ્યારે તમે ઇન્ટરવ્યુની તૈયારી કરશો ને અને હું તમને અત્યારે કરાવીને એ પ્રેક્ટિકલ ઓરિયન્ટેડ હતા સાથે સાથે કરાવતો જાય એટલે તમને એનો પ્રોબ્લેમ નહીં આવે ઓનલાઈન સબ્જેક્ટ જોઈને આવડે તે સબ્જેક્ટ છે હા અને બીજું આ સબ્જેક્ટ ભણવાની હું કામ મજા આવશે ખબર કારણ કે તમે એકચ્યુઅલમાં આની સાથે કનેક્ટમાં હશો ફિલ્ડ ઉપર હવે હું તમને એમ પૂછું કે કેટલા લોકો એ સિમેન્ટ નહીં જોઈ છે કોઈ એવું સિમેન્ટ નહી જોયું એવું સિમેન્ટ ની બેગ તો જોઈએ જ હોય ને એવું તો નથી ને કોઈ સિવિલ એન્જિનિયર આપડે હે કહી દેજો જો સિમેન્ટ ની બેગ નો રેતી કપચી એને હું બંધ કરી દઉં એટલે જો ઓનલાઈન વાળાનો હોય ને આ જ વાંધો હોય આને હું લચકાઈ નાખો ને તો પછી નામ બદલીને આવે એવું ન હોય છોકરી નું નામ બાકી નહીં આવે તો ભાઈ અમે કેતા થોડું ઓલું થાય એમ એટલે તો એમને ખબર પડી જાય ક્વેશ્ચન ઉપર થી આ કોણ હોય તો આ સબ્જેક્ટ હે ને તમારો ફિલ્ડ સાથે કનેક્ટેડ સબ્જેક્ટ છે ફિલ્ડ સાથે કનેક્ટેડ છે ને એટલે તમને ભણવાની મજા આવશે તમે બધી વસ્તુ છે ને જોઈ હોય હું તમને કહું ને સિમેન્ટ ઉપરના ટેસ્ટ બરાબર તો સિમેન્ટ ઉપર સાઈડ ઉપર કઈ રીતના સૌથી વધુ ઇન્ટરવ્યુમાં પૂછા તો કહે છે તો ઠંડુ ઠંડુ લાગે લાગે ને સાઈડ ઉપર ગયા હોય ખબર હોય બરાબર ઠંડુ એટલે પછી આમ આંગળી વચ્ચે રબ કરો તો સ્મૂથ ફીલ આવે પાણી ઉપર નાખો તો થોડીક વાર તરે પછી ડૂબી જાય તો બસ આ સિમેન્ટ ઉપરની ફિલ ટેસ્ટ પતી ગઈ તો આ સબ્જેક્ટ ભણવાની મજા હું કામ આવે કારણ કે તમે એની અરે કનેક્ટેડ હો બરાબર હવે હું તમે આ ફ્લુડ નું બાઉન્ડ્રી લેયર ની ભણાવો તમારું મગજ ફાટી જાય આ શું છે એક લેયર ની ઉપર બીજું લેયર આપણે મગજમાં વિચારી બીજું લેયર જાય સર તમને ચશ્મા ક્યારથી આવ્યો સર બીએમ સબ્જેક્ટ જેવા કેટલા સબ્જેક્ટ છે કેલ્ક્યુલેશન અને વિચારવું ના પડે ડાયરેક્ટ આવડી એટલે ઈ વિચારવું ના પડે ને વિપુલ ભાઈ એની માટે અને એક તમને કહી દે કે આ સબ્જેક્ટ વિચારવાનું જ આમાં ડાયરેક્ટ આ આવે પતી ગયું સીપીએમ છે કાલે ઓલા કરશે પીપીવી છે બી એમ છે બરાબર ઈ સબ્જેક્ટ એવા ને કે તમે આરામથી ચાલી માં કવર કરી લો અને તૈયારી એકદમ ઓછી જોઈએ ખાલી એક સબ્જેક્ટ બરાબર એકવી વેલેન્ટ થઈ જાય તમે એક આખું એન્વાયરમેન્ટ ભણશો ને એને બરાબર એ વીસ ત્રીસ માર્ક નું છે આ સબ્જેક્ટ નાખો ને એ એકચુઅલી ચાલી પચાસ માર્કનું આખું કવર અપ થઈ જાય બરાબર તો આ સબ્જેક્ટ કેવા હશે કે તમને ભણવાની મજા આવશે કનેક્ટેડ હોય એટલે જોયેલા હોય એટલે તમને ભણવાની મજા આવે તો ઇન્ટરવ્યુ માટે સૌથી વધુ ઇમ્પોર્ટન્સ છે અને રિલિમ્સ માટે તો છે જ મીન્સમાં એનું એટલું બધું વેઇટેજ કાંઈ ખાસ આવતું નથી એપ્રોક્સિમેટ કેટલા સબ્જેક્ટ હશે વિપુલ હવે મારે કેમ થાય ને એપ્રોક્સિમેટ કેવું પછી હું એમ પાંચ લખી દઉં એમ કે પાંચ નતા સાહેબ છ એવા હતા તો ખોટું ને જે હોય એ તો ભણવાનું જ છો ને તો જો આ વેઇટેજનું આપણે ડિસાઈડ થઈ ગયું કે કઈ કઈ રીતના છે હાલો તો તમારથી ને સ્ટાર્ટ કરીએ તમે મને કહો પેલો જ ઇન્ટરવ્યુ માટેનો જ ક્વેશ્ચન છે જીપીએસસી પેલો ક્વેશ્ચન પૂછે કે કયા કયા મટીરિયલ આવે બિલ્ડિંગ મટીરિયલ માં મારો એક દોસ્તાર છે એને જ ક્વેશ્ચન પૂછેલો હતો બોલો આન્સર આપો સિમેન્ટ સેન્ડ કોન્ક્રીટ એગ્રીગેટ્સ હે વોટર પછી ઉભારી ઉભારી એક મિનિટ હું લખતો જાઉં આ એક તો ભૂસ આવતું ને

હે તો આ તમારું શું થઇ ગયું કપ બરાબર વીસ mm કે દસ mm પાઇન એગ્રીગેટ એટલે શું ખબર કે દસ mm અને પાછું રેતી તો અલગ આની ઉપર મેં આખું પ્રેઝન્ટેશન આપી દીધું પછી એ મેડમ હતા બિલ્ડિંગ મટીરિયલ તને તો ખબર હશે જે જીડીયુ ના છે જે કે ભી મેડમ હે ને મેડમે બોલાવ્યો અહીંયા આવી તો મેં કીધું બોલો ને એ કે સાઈટ ઉપર ગયો એ તો ગયો ને સાઈડ ઉપર તો હું ગયો જાતો આમ બધું આમ ખબર એ હતી એ કે ફાઈન એગ્રીગેટ એટલે રેતી થાય તમે મેં કીધું આ દસ એમએમ એ કે આ કોર્સ એગ્રીગેટ નો ટાઈપ આવે એટલે તમને ખબર છે તો તમે હોશિયાર કેવા મારી કરતા તો એટલે તમારું લેવલ સારું છે એટલું હું અઝ્યુમ કરી શકું ના ના મારી કરતા તો સારું જ હશે કારણ કે મેં બે વર્ષ પછી આવ્યો ને તો અડધું તો પેલા તો મારો વીક આમ કે તમારું આમમાં હશે અડધા છે કે નહી તૈયારી કરવાનું એવું જ ને કારણ કે આ હવે તો કેવું થઈ ગયું બહુ બધા કોમ્પિટિશન માં આવી ગયા બરાબર ને મેડમ ને તેત્રીસ ટકા અનામત છે પણ એ તમારા માટે ગર્લ્સ ઈઝી નથી એટલે કોઈ એવું વિચારતું હોય કે અનામત મળી ગઈ ક્રાઇટેરિયા આવે કે આના આટલાパーસેન્ટ 10パーસેન્ટ જેટલા માર્ક્સ તો લાવવા જ પડે બરાબર એટલે તૈયારી તો કરવાની અને આપડે ગર્લ્સ ની સીટ તમે હું કામ ગર્લ્સ તરીકે આપણે બોયસ ની કટ કરી નાખવાની ને હો જો હાલો આપણે આલા મટીરીયલ ઉપર આવતા હતા બરાબર ને કયા કયા મટીરીયલ હતા પેલું सीमेंट पची एस एंड नो आवे एग्रीगेट पची बीजू ब्रिक पची वॉटर स्टील एडमिक्सर पची लाइम અલે એડમિશનમાં જાય ગ્લાસ ગ્લાસ કીધું રોહન ભાઈ wood ટિમ્બર એલ્યુમિનિયમ એટલે કે મિસેલેનિયસ મટીરીયલ હે પ્લાસ્ટિસાઈઝર ઈ બધા એડમિશનમાં આવી ગયા પ્લાસ્ટિસાઈઝર સુપર પ્લાસ્ટિસાઈઝર ક્લાયએસક્યો પછી પેઇન્ટ पेंट बराबर दोस्तों सुदीप भाई बराबर ना का क्या वोटर प्रमिकल स्टोन बराबर बात है स्टोन पीटी केबल

પીટી ટુમિન બીટુમીન આયન એ નટ બોલ્ટ સાગર એલા નટ તો વાંધો નહી પછી નટ બોલ્ટ નું તમારે શું કેવું આવી ગયા ને લગભગ બીજું કઈ બાકી રહેતું હોય તો કે સ્ટીલ આવી ગયું રોન જીઓ ટેક્સ્ટાઇલ હાલો

કોઈ એવો એમ નહીં કહે તો કોન્ક્રીટ મોટા લાઈમ મોટા બરાબર ને બધું આવી ગયું ને પૂરું તો બસ આપણે બિલ્ડિંગ માં આટલું જ ભણશું કાન્થી વધારે એક વસ્તુ નહીં ભણીએ કાન્થી ઓછી એ કંઈ નહીં કારણ કે તમે જ મને કીધું એ એટલું જ આપણે ભણવાનું આવશે બરાબર ને તો જોઈ લ્યા આ આપણું સિમેન્ટ પેલું ચેપ્ટર સૌથી ઇમ્પોર્ટન્સ આઈ એમ વર્કિંગ ઓન ઈટ કોની ઉપર વર્ક એમાં ભાઈ વોઇસ પ્રોબ્લેમ આવે છે ઓનલાઇનમાં થર્મોસેટિંગ ને એ તો પ્લાસ્ટિક હા એક બીજું મટિરિયલ આવી ગયું તમારું પ્લાસ્ટિક બહુ નાનો આમ તો ટોપિક આવે છે બે ટાઈપના પ્લાસ્ટિક આવે એક થર્મોસેટિંગ આવે અને બીજું આવશે કયું આવશે થર્મો કયું આવે ભાઈના કે નહીં ભાઈના થર્મોસેટિંગ આવે અને બીજું કયું આવે દસમા માં નહીં ભેણા યુ પીવીસી પીવીસી સી પીવીસી પોલિવિનાલ ક્લોરાઈડ એક થર્મોપ્લાસ્ટિક આવશે એ બધા બરાબર અને બીજા આવે થર્મોસેટ તો બે ટાઈપ ના પ્લાસ્ટિક આવે થઈ જશે મેઈન આપણે જે ભણવાના છે એમાં સૌથી વધુ ઇમ્પોર્ટન્સ વાળું ચેપ્ટર હોય ને આમાંથી તમારા લગભગ ચાર થી પાંચ માકના એમસીક્યુ હોય આપણે પહેલું ચેપ્ટર હે ને એકદમ ધીરે ધીરે હાલશે બરાબર સૌથી મોસ્ટ એમ્પી તમારું ચેપ્ટર હોય ને તો સિમેન્ટ એની સિવાય બીજા કયા કયા ચેપ્ટર આવે એગ્રીગેટ બરાબર વોટર કોન્ક્રીટ છે એટલે આમાં બીજું થોડુંક વધારે ડિટેલમાં આપણે કરીએ કોન્ક્રીટની ટેસ્ટ એ બધું હોય બાકી આ ત્રણેય વસ્તુનું મિક્સર થઈને તમારું શું થાય કોન્ક્રીટ પ્લસ આપણે એક હજી વસ્તુ રહી ગઈ આમાં ગયા બરાબર ને અત્યારે સૌથી વધુ આપણે આનો યુઝ કરીએ છીએ એડમિક્સર નો ટીમ્બર હવે ટીમ્બર પણ મોટું થતું જાય છે હા જગદીશભાઈ પરંતુ એમાં કામનું તો રિવિઝન કઈ રીતે કરવું કે જેથી છ મંથ જોડે પૂરું થઈ જાય અને સિલેબસ કવર થઈ જાય વિપુલભાઈને આવો ક્વેશ્ચન છે કોઈ એવો ક્વેશ્ચન છે રિવિઝન વાળું એ અત્યારે તમ તારે મગજમાં માં રિવિઝન નું ન લો અત્યારે જેટલું આલે ને એટલું કરતા જાવ પછી એક સબ્જેક્ટ પૂરો થાય ને પછી આમે થી અમે કહેવું કે કઈ રીતના બીજો સબ્જેક્ટ નું કરું કે બીજો સબ્જેક્ટ મારો જ છે એટલે તને ન લો રિવિઝન નું હું કરાઈ દઉં પૂછે એટલે રિવિઝન ઓટોમેટિકલી થઈ જાય બરાબર ને વિપુલભાઈ ડોર વિન્ડો અને એ બધું તમને આ કોઈ એવું કહેતો હોય ને આ મટીરીયલ ઈ બધું બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન માં આવી જાય ડોર વિન્ડો એ બધું આ સિરામિક પ્રોડક્ટ કહેવાય વિન્ડો છે એટલે એલ્યુમિનિયમ થયું ગ્લાસ થયું એ બધું મટીરિયલમાં આવી ગયું ટિમ્બર આની કોઈને બુક ખબર હોય તો એક રંગવાલાની બુક આવે આખી ટિમ્બરની બુક આવે અમારે કોલેજમાં હતી લાઇબ્રેરીમાં ગયો ભાઈ નહીં ગયો પછી લાઇબ્રેરીમાં જ નહીં ગયો બુક નહીં જોઈ તો વાંધો આ એક બુક આવે રંગવાળી બુક ખોલો ને ભેગી નીંદર આવી જાય આપણે ઓલા કેટલાક પેજીસ આવે ખબર ઓલા બ્રાઉન કલરના થઈ ગયા હોય ગ્રીટી ફિલિંગ આવે પેજ ને અડીએ ને તો આમ કડક કડક જેવું ફીલ આવે એટલે તરત જ નીંદર આવું ઓશિકાની બાજુમાં જ રાખતો આને આ આખું એક બુક છે બરોબર આપણે આખું ડિટેલ માં કરવાની જરૂર નથી બરોબર જે આપણે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ કામનું છે એટલી વસ્તુ કરશું આ તમારા માટે હતા આ બ્રિક આની ઉપર તમારે બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન માં હતા ભણવાનું આવશે સેમ ને સેમ ટોપિક અહીંયા હતા ભણવાનું આવશે બ્રિક મેશનરી ને એ બધું કયા કયા ટાઈપના મોટર આવે અને એ બધી વસ્તુ આવશે સ્ટોન સ્ટોન હતા છે એ હતા એક કામ છે તમારી માટે આની ઉપરથી હવે બહુ પૂછા મળ્યા સ્ટોનમાં બાકી આ તો નાના નાના ટોપિક છે તમે લાઈમ લઈ લો મિસેલેનિયસ મટીરિયલ એટલે એમાં બાકીનું બધું આવી ગયું એલ્યુમિનિયમ થર્મો એ બધા આમાં આવી જશે જીઓ સિન્થેટિક મટીરિયલ અતન કરી દીધું આમાં આપી દે મટીરિયલ જોડે જોડે જ કરાવી દે તો એ બધી વસ્તુ આમાં આવી જશે પેઇન્ટ ઉપરથી હતા ઘણા ખરા ક્વેશ્ચન પૂછાય છે આ સેમ ટોપિક છે તમારે બિલ્ડિંગ કન્સ્ટ્રકશનમાં હતા ને પેઇન્ટ ભણવાનું આવશે બરાબર અહીંયા ભણશો બિલ્ડિંગ મટીરિયલમાં અને પાછો ને પાછો એ જગ્યાએ હતા ભણશો પરંતુ આપણા માટે સૌથી વધુ અત્યારે જે કોન્સન્ટ્રેટ કરીને ભણવાનું હોય ને એ કયું છે તમારી માટે સિમેન્ટ સૌથી વધુ ક્વેશ્ચન સિમેન્ટ આટલું તમે કરના નાખો ને એટલે તમારું બિલ્ડિંગ ચાલ બિલ્ડિંગ મટીરિયલ ચાલીસ થી પચાસ ટકા જેટલું પતું બરાબર અને આ ઇન્ટરવ્યુ માટે એટલું જ ઇક્વિપમેન્ટ તમે ક્વેશ્ચનની તમે જોવો ને અમારે ઇન્ટરવ્યુ માટેની જ્યાં પ્રીવિયસલી આપણે ઇન્ટરવ્યુ આપવા ગયા હોય ને એની પાસે તમે લઈએ કે તમને ક્યાં ક્યાં ઇન્ટરવ્યુમાં ક્વેશ્ચન પૂછાય તો એમાં સૌથી વધુ ક્વેશ્ચન આટલા ટોપિકમાંથી હોય તમારું બિલ્ડિંગ મટીરિયલ એટલે કે સિમેન્ટ છે એગ્રીગેટ છે વોટર છે બરાબર કોન્ક્રીટ છે એની ઉપર સૌથી વધુ ક્વેશ્ચન તમારા આમાંથી પૂછાય છે તો આપણે આ જે ટોપિક છે એને આપણે આખું ડિટેલમાં બરાબર હવે તમને આમાંથી બીજું તો કયો આ તો મેં તમને વેઇટેજની વાત કરી દીધી કેટલું હોય ઇન્ટરવ્યુ માટે કામનું શું હોય હવે બીજો તમને એક ડાઉટ રહે કે સાહેબ આમાંથી મટીરિયલ કેવું કઈ બુક કરવી બરાબર ને સૌથી વધુ ડાઉટ રહી ને તો બુક કઈ કરવી આ ત્રણ બુક સફિશિયન્ટ અત્યારે જયારે બિલ્ડિંગ મટીરિયલ તમને ભણવાનું આવશે જે લોકો ડિપ્લોમા ભણેલા છે અથવા તો પ્રીવિયસલી ભણેલા છે એમને ખ્યાલ હશે પેલા આખો સબ્જેક્ટ પૂરો નહીં થાય ને તમને એમ જ કે તમે એમસીક્યુ શરૂ કરો બરાબર અમુક નું કહીશ અમુક પોર્શન મેઇનલી તમારો પૂરો થઈ જાય ને એમાં મેઈન તમારા માટે કામ ની કઈ છે આ ત્રણ બુક અતુલ જો દરેક સબ્જેક્ટ છે ને અમુક અમુક વસ્તુ ચેન્જ થતી જાય જે માનો કે હું સર્વે સબ્જેક્ટ લેવા વોઇસ નો પ્રોબ્લેમ આવે છે વચ્ચે વચ્ચે કટ થાય છે બોલવાની થોડીક સ્પીડ વધી જાય એટલા માટે હું છે થોડુંક સ્લો માં રાખી બરોબર એટલે વાંધો નહીં આવે જો જેવું તમે સર્વે માટે સ્ટાર્ટ કરશો ને તો હું તમને ન્યા હું કહી દે કે ઈએસસી નહીં કરતા બરાબર ન્યા હું તમને બીજી બુક કહી દઈ એસ બરાબર એસ બુક કામની છે એટલે દરેક સબ્જેક્ટ માટે તમને સાહેબ અહીંયાથી કહે બરાબર એ પ્રમાણે બુક કરવાની પછી હમણાં એક ટ્રેન્ડ ચાલ્યો છે આપણે ઓલી કઈ આવે બીજી બુક યુવા યુવાની બુક કર્યા યુવાનું સ્પેલિંગ શું થાય એટલે મારું સ્પેલિંગ હે ને થોડાક બહુ ઓલા છે યુવાની બુક બહુ બધા કરતા હોય બરાબર ને તો આ બુક આપડો આખો સબ્જેક્ટ પૂરો થાય ને પછી આમાં લગભગ બિલ્ડિંગ મને આવી ગયા કરાવતા ને ક્વેશ્ચન લગભગ મટીરિયલ ના એકલા હે બરાબર એટલે તમે અંદાજો લગાવી લો કેટલા ક્વેશ્ચન પૂછાતા એ યુવાની બુક કઈ છે પ્રીવિયસલી પૂછાતા ક્વેશ્ચન ની છે એટલે આ બુક હે ને હું તો તમને એમ જ કહું દરેક આમાં એક એક એ વસ્તુ સારું કરેલું છે કે ચેપ્ટર તમને બરાબર ને તો જેવું તમારું ચેપ્ટર પૂરું થાય એ રિગાર્ડિંગ બરાબર તો આના તમને ડાઉટ તો મારા ખ્યાલથી ચાર બુક તો હે ને સફિશિયન્ટ રહી હા આમાંથી કેટલા લોકોએ બુક પરચેસ કરી લીધી કે કરવાની હશે જે કરો એ જૂની પડી હોય ઓલ્ડ પડી હોય તો એનો કઈ વાંધો નથી પરંતુ વસ્તુ આન્સર એમાં ઘણા લોકો મને અત્યારે ક્વેશ્ચન મોકલતા હોય ને અમે ગ્રુપ છે એમાં ક્વેશ્ચન મોકલતા હોય બરાબર એમાં શું કરેલું હોય ઓપ્શન આપેલા ઓપ્શન ટીક કરવાનું કે જેનાથી તમને કરશે હું ટીક કરવા ના પાડે ને તો આમ એ ઓપ્શન લખેલા છે તો કોઈક બાજુમાં આમ ટપકું કરી દે એટલે આવી વસ્તુ નહીં કરવાની કે જેનાથી તમને ખબર પડે કે આનો આન્સર આ આવતો હતો ખ્યાલ આવ્યો કે નહીં હવે આનાથી થાય કેવું ખબર ઉપર કઈ ક્વેશ્ચન લખેલો હોય તમે આ ક્વેશ્ચન વાંચવાની જગ્યાએ આપણી બધાની ટેન્ડન્સી કેવી હોય ખબર ગમે એટલી વખત કરો ને સૌથી પેલા ઓપ્શન ઉપર નજર જાય પેપર આપવા જાવ ને તો એમાં જોજો ઓપ્શન ઓલા અઘરા અઘરા તમે જોઈ જાવ તો ને પરસેવો વળી જાય સાચી વાત છે આમે પેપર આપેલા એટલે મને આ બધાને એક્સપિરિયન્સ છે એટલે કોઈ પણ દિવસ બુકમાં આન્સર ટીક કરવાના નહીં ઓકે અને જો હોય ને તો પૈસા મારી પાસે લઈ જાજો નવી બુક લઈ લેજો એટલે પેલા મને બતાવજો એટલે ટીક કરે એટલે નહીતર તો આમાંથી કેટલાક લોકો એવા છે કે બુક ગોતી આવશે ને બાકી લાવો તો સાહેબ પૈસા નવી બુક માટે ને આનાથી તમને શું થાય ખબર કે ક્વેશ્ચન વાંચો એ પેલા એમસીક્યુ ઉપર આવી જાઓ અને એમસીક્યુ ઉપર જવાબ જોઈ લે ને પછી કે ક્વેશ્ચન તો આવડતો તો જ આ નીકળી ગયો આ થઈ ગયો પછી બીજી વસ્તુ શું કરશો જ્યારે તમે કોઈ પણ સબ્જેક્ટ માનો કે હમણાં આઈડિયોલોજી સ્ટાર્ટ કરે ને તો થિયરી કરવાની હોતી પેલા મેઇન ફોકસ આપણે કોની ઉપર થિયરી થિયરી એકદમ કમ્પ્લીટ થઈ જાય એટલે પછી શું લેવાના એના એમસીક્યુ બરાબર આ એમસીક્યુ સર ના ફ્રન્ટ પેજ નો પિક શેર કરો ને હા ગૂગલ હા થઈ જશે ગૂગલ પે મોકલી છે કેટલાક લોકો એવાય છે કે તમે ગૂગલ પે મોકલા સાહેબ આમાં ટ્રાન્સફર કરી દેજો તમે કીધું તો ને એનું જો એમસીક્યુ સોલ્વ કરો ને ત્યારે એક વસ્તુનું ધ્યાન રાખજો જે તમે એમસીક્યુ સોલ્વ કરો એમાં ફર્સ્ટ ટ્રાયમાં તમારો એમસીક્યુ સોલ્વ થઈ ગયો ને એ તમને પછી કોઈ દી નહીં કરો એક્ઝામમાં આવશે ને તોય આ એમસીક્યુ તમારો સોલ્વ થઈ જશે બરાબર એની તમને કોઈ દી જરૂર નહીં પડે કારણ કે એની માટેનો જે બેઝ હતો એ તમારી થિયરી કેવી થઈ ગઈ છે કમ્પ્લીટ થઈ ગઈ છે જે આ એમસીક્યુ તમે પાછળ જોયા હું સિમ્પલ ક્વેશ્ચનમાં આવ્યો નીચે ઓપ્શન હતા એની ઉપરથી તમને તરત ખબર પડી ગઈ ને સોલ્વ થઈ ગયો આ હંમેશા તમારો સાચો પડશે બરાબર એક્ઝામમાં તમે પછી કરશો ને તોય તમારો આ ક્વેશ્ચન કેવો થાય સાચો થાય કારણ કે એ મેઇન તમારું કોની ઉપર હતું થિયરી ઉપર હતું એપ્લાય કરવું પડ્યું હોય વિચારવું પડ્યું હોય બરાબર સેકન્ડ આ ટાઈપના ક્વેશ્ચન આવે થિંકિંગ વાળા આવે બરાબર કે જે ક્વેશ્ચન તમને આમ ગમ્યા હોય એ ક્વેશ્ચન ઉપર તમારે સ્ટાર નોટ કરી દેવાનું બરાબર કારણ કે ઈ ક્વેશ્ચન કેવો હોય બહુ સારા એવા ક્વેન્ટ તમે ઘણી વખત હવે બુક સોલ્વ કરશો ને અમુક આ બુક સોલ્વ કરો પછી બીજી બુક સોલ્વ કરશો તો એમાં તમને કેવું થાય કે અમુક ક્વેશ્ચન આમ તમને ગમશે કે નહીં ભાઈ આ ક્વેશ્ચન મસ્ત એવો ફેરવીને પૂછ્યો હોય આ આપણે જે સમજાયું હતું ને લોજિક બેઝ ક્વેશ્ચન તમને પૂછ્યો હોય બરાબર તો ઈ ક્વેશ્ચન હું કરી દેવાના માર્ક કરી દો અને અમુક ક્વેશ્ચન કેવા છે કે જે તમને કઈ ખબર જ નહીં પડ્યું અથવા તો તમે કેવો કર્યો હોય સિલેક્ટ આ કર્યો હોય પાછળ તમે જવાબ જોવો ને એ તમારો કેવો પડ્યો છે ખોટો જવાબ પડ્યો તો એને શું કરો સ્ટાર માર્ક કરી દો અથવા તો રાઉન્ડ માર્ક કરી કે જે ખોટો પડ્યો હવે જ્યારે તમારે સેકન્ડ ટાઈમ રિવિઝન કરવાનું થાય ને અથવા તો ન્યુ તો ત્યારે તમારે કયા ખાલી કરવાના રહે આજ ખાલી કરવાના રહે લાસ્ટ ટુ ટાઈમ ના આ વાળા તમારે કરવાના રહેશે ને આનાથી તમારું શું થાય રિવિઝન કરવાની સ્પીડ કેવી થઈ જાય તમારી જલ્દી થી અને તમે જોવો ને તો આમાં તમારા લગભગ સાઈઠ ટકા જેવા એમસીક્યુ નીકળી જતા સાઈઠ તો તમને બહુ ઓછા કીધા આપણે તમારી થિયરી હોય ને તો લગભગ એસી ટકા જેવા થઈ જાય આમાં તમારા માત્ર ને માત્ર વીસ થી ત્રીસ ટકા જેવા જ રે રિવિઝન કરવાની સ્પીડ કેવી થઈ જાય તમારે એકદમ જલ્દી થઈ જાય તો આ વર્ષોનું એક ધ્યાન એક એમસીક્યુ ટીક નહીં કરવાના ફર્સ્ટ ટાઈમ હા આ હું તમને હું કામ પહેલી વાર કહું પહેલી વાર જયારે તમે એમસીક્યુ કરો ને ત્યારે એકદમ સીધી તૈયારી કેમ કારણ કે આ કેવું હશે ખબર તમને એક્ઝામ ની પ્રિપેરેશન કરાવશે તમે કહો કે કઈ રીતના એક્ઝામ ની પ્રિપેરેશન કરાવશે જો તમે થિયરી વાંચી હશે અને તમને હું પૂછે એનસીક્યુ પૂછે કઈ રીતના કઈ લેંગ્વેજ માં ફેરવીને પૂછે ને એ તમને કઈ રીતના પ્રેક્ટિસ થાય ફર્સ્ટ ટાઈમ તમે એમસીક્યુ સોલ્વ કરતા હશો ને ત્યારે સેકન્ડ ટાઈમ માં કેવું થઈ ગયું ખબર ઓલરેડી તમે એકવાર વાંચેલું તમને ખબર જ છે કે આમાંથી આવી રીતના ક્વેશ્ચન પૂછાય એટલે જે ક્વેશ્ચન સોલ્વ કરવાની કેપેબિલિટી હોય ને એ તમારી ડેવલપ ક્યારે થાય ફર્સ્ટ ટાઈમમાં થાય જ્યારે ફર્સ્ટ ટાઈમમાં તમે એમસીક્યુ સોલ્વ કરો ને ભલે ધીરે ધીરે થાય કલાકમાં ત્રીસ એમસીક્યુ થાય પરંતુ આરામથી કરવાનું કારણ કે ફર્સ્ટ ટાઈમ જયારે તમે કરતા હોય છો ને હવે જો વસ્તુ કેવી હોય ખબર કોઈ પણ તમે રેફરન્સ બુક કરો અથવા તો ક્વે સોલ્વ કરો ને એમાં કેવું હોય કે સિમ્પલ લીટીમાં ન હોય મટીરિયલ તમને કેવું લખેલું એકદમ સિમ્પલ લીટીમાં લખેલું જયારે ક્વેશ્ચન એ તમને ફેરવીને હોય વર્ડ આગળ પાછળ કરેલા હોય થોડીક લેંગ્વેજ યુઝ કરેલી તમારું માઇન્ડ હે એ બાબતે ટ્રેન થાય કે કેવી રીતના ક્વેશ્ચનને સોલ્વ કરો ને એડપ્ટ એટલા માટે હું તમને ઓલવેઝ હું કહું ફર્સ્ટ ટાઈમ જયારે તમે સોલ્વ કરતા હોય ને ત્યારે આ વસ્તુનું એક ખાસ ધ્યાન રાખજો આ નાની નાની વસ્તુ છે કે જે તમે અત્યારથી ધ્યાન રાખશો ને તો છેલ્લે તમને બહુ બધું ઇમ્પ્રુવમેન્ટ આમાંથી ઘણા જે સ્ટુડન્ટ હશે જે આમાં તૈયારી કરેલી છે એને મારે પેલું લેકચર હોય અથવા તો જ્યારે ફરીથી હું બિલ્ડિંગ મટિરિયલ આવે ને ત્યારે તમને એ રીતનું જ કહે તો આ વસ્તુને એક ધ્યાન રાખજો બરાબર એમસીક્યુ કઈ રીતના સોલ્વ કરવા એ બધી વસ્તુનો ખ્યાલ આવી ગયું સર્વેર મહેસૂલમાં બધા ક્વેશ્ચન થિયરી બેઝ જ હતા એક્ઝેક્ટલી હમણાં એક એક્ઝામ ગઈ ને સર્વેરની એક્ઝામ એમાં તમે એમસીક્યુ જોઈ લેજો બધા કેવા હતા થિયરી બેઝ પરંતુ તમને એને એ બેટિલિટી મટિરિયલમાં ન મળે પરંતુ એ જે એનો કેવા માગતો હોય ને એનો બેઝ તમને મટીરિયલમાંથી જ મળે તો આ વસ્તુ તમને ડેવલપ ક્યારે થાય કે જયારે તમે એમસીક્યુ ની પ્રેક્ટિસ કરી હોય ને ત્યારે તમને એમને સમજવા માટેનો પ્રોબ્લેમ આવે પછી બીજું તમે કહો કે સાહેબ આટલી બધી બુક હું કામ કરવાની બરોબર ને આટલી બધી બુક હું કામ કરવાની કારણ કે કોઈ પણ બુક લેવા ને એમાંથી ચાર થી પચાસ ટકા ક્વેશ્ચન તો કેવા થતા હોય જ જોઈ તો તમે કહો કે સાહેબ એવું તમે એક મટિરિયલ બનાવી ગયો ને કે જેમાં શું કરો એ જ ક્વેશ્ચન આવે રિપીટ ક્વેશ્ચન નો આવતા હોય ક્યો કે નો અમને આવો ક્વેશ્ચન પણ આનાથી હે ને એક તમને ડી મેરિટ થાય અને અમે ખુદ ફીલ કરેલું અમે જ્યારે તૈયારી કરતા હતા ને આ તો તમને કીધું તમે ઘણી બધી બુક સોલ્વ કરતા એમપીપીએસસી ની કરતા રાજસ્થાન પબ્લિક સર્વિસ ની કરતા સ્વામી સાહેબ તો હતા ને આઠ દસ બુક લઈને બીજી બેસતા બરાબર એસએસસી ની બુક આવતા એ કઈ બેસતા હવે અમુક વખત જ્યાં હું તમને મારો રિયલ એક્સપિરિયન્સ છે ને એ કહું કે અમે જયારે આ બુક સોલ્વ કરીએ ને ત્યારે કેવું થાય કે એકનો એક ક્વેશ્ચન હોય સાંભળજો સેમ ક્વેશ્ચન હોય અતુલ માં સોલ્વ કરેલી આરપીએસસી માં પરંતુ કેવું હોય જગ્યા અલગ અલગ જગ્યાએ માનો કે આ પેજ હોય અતુલમાં તમે બે થી ત્રણ વાર અતુલ કરશો ને તો તમને ખબર પડી જાય આ પેજ માં જમણી બાજુ ઉપર પેલો ક્વેશ્ચન ના આવે આનો ઓપ્શન એ આવે આનો ઓપ્શન સી આવે ન્યા સુધીનું ગોખાઈ જાય સમજી ગયા ને આ અમે કર્યું તમે તરત ને એવા ટ્રેન થઈ જાઓ તો હવે આનો ક્વેશ્ચન જ્યારે હું આરપીએસસી ની બુક કરું ને ત્યારે એમાં અલગ જગ્યાએ એ પૂછાયેલો હોય અલગ રીતના અલગ હોય ઓપ્શન છે આડા હોળા કરેલા હોય તો ત્યારે તમે એમાં ભેળવાઈ જાઓ સેમ જીપીએસસી માં કેવું થાય ખબર કે જીપીએસસી નો તમે બુક સોલ્વ કરી હોય કે અમુક આવે તો એ પૂછજો સાહેબ આ તો બેઠો બુક તો ભૂલ થઈ ગઈ કેવું થાય ખબર એમાં શું કરે કે એ જે સેન્ટેન્સ હોય માનો કે અતુલમાં પેલી જગ્યાએ ટોપ જમણા બાજુ ટોપ ઉપર લખેલું હતું બરાબર જયારે આમાં કેવું થઈ જાય કે સિમ્પલિટીમાં કોઈક અલગ જગ્યાએ ફોર્મેટમાં અલગ લેટર બીજા લેટરમાં લખેલા ઓપ્શન થોડાક આગળ પાછળ કરેલો હોય તો કેવું થઈ જાય તો અલગ અલગ બુકમાંથી કરો ને અમુક ફાયદાકારક થાય એને આવડે ને એમસીક્યુ તો તમારો કોન્ફિડન્સ એ થઈ જાય કે નહીં ભાઈ આવું મને ક્વેશ્ચન આવડે તો એટલા માટે અમે તમને હું કહીએ અલગ અલગ બુક કરવાનો ટ્રાય કરીએ એમ ગમે એટલી બુક કરો અલ્ટિમેટલી જયારે આ બરાબર આ થિયરી રાખશો ને એટલે રિવિઝન તમારું એકદમ સ્પીડીમાં થઈ જાય હજી બીજું મોસ્ટ ટાઈમ પી હું જ લગભગ

હવે એટલા માટે હજુ કટ થાય છે એવું તો નથી ને આના સેલ વોલ એક જ મિનિટ ધીમે બોલો તો ક્લિયર આવે છે नेटवर्क इश्यूज चलो थोड़ा हम धीरे गई तुम तो जाओ तो सही सब यार दस वाके है एक आज मिनट हो ऑनलाइन वाला हेलो ऑनलाइन में आवाज क्लियर है नजीक देव से हूं के माइक नजीक रखो प्रॉब्लम नहीं थावे अबे क्लियर है ना oh, nah. एला सेल पूरा हो गया था बीजो काही न होतो हां एला आपरे कई जगह हेता हां ओलोस पंप आ रसे है हमने पारसे એટલે બહુ મજા આવશે બરાબર તો કોઈ પણ સબ્જેક્ટ હોય ને જો આ ફિક્સ રાખજો કોઈ પણ સબ્જેક્ટ સ્ટાર્ટ થાય પણ તમારે ફર્સ્ટ માનો કે પેજ બરાબર જયારે નેક્સ્ટ ડે તમે ભણવા આવો ત્યારે બીજા કેટલા હાલશે દસ પેજ ચાલશે અથવા તો પાંચ પેજ તો જયારે રિવિઝન કરે જઈને થાય ને હવે આવો ક્લિયર છે રેનીશભાઈ તો સ્ટાર્ટિંગ ક્યાંથી કરવાનું ફર્સ્ટ થી એવું નહી વિચારવાનું કે ભાઈ આજે ચાલ્યું ને તો આજે ખાલી આ પેજ જ કરીશ પછી ત્રીજો દિવસ ચાલ્યો થોડું ક્લિયર કરી દો એટલે તમને મજા આવે ત્રીજો દિવસ હતો તો માનો કે બીજા દસ પેજ આવેલા બરોબર તો તમને એમ થાય કે સાહેબ આવું હું કામ કેતા હશે કેટલા દિવસ રિવિઝન કરી દે તો હવે આનાથી થાય હું તમને ફર્સ્ટ ડેથી કહેલા દિવસે તમે વાંચો કેટલા પાંચ પેજ હતા બીજા દિવસે તમારે કેટલા થયા પંદર પેજ કરવાના થયા આ દસ પેજ તો હતા બીજા કેટલા થયા આ પાંચ પેજ તો આ પાંચ પેજ નું થઈ ગયું રિવિઝન થઈ ગયું બે વાર થઈ ગયું હવે ત્રીજા દિવસે આ દસ કરશો તો આ ત્રણ નું થયું કે ન થયું તો આ જે પેજ હતા એનું રિવિઝન કેટલામી વાર થયું ત્રીજી વાર તો જયારે હાઈડ્રોલોજી આખું કમ્પ્લીટ થાય ને તો તમે ઓલરેડી સબ્જેક્ટ તમને હું સાત થી આઠ વાર આખું રિવિઝન થઈ ગયું અને આનાથી તમે કહો ફાયદો શું થાય તો તમારો જે રિવિઝન કરવાનો જે ટાઈમ હતો ને પેલા માનો કે આ પાંચ પેજ કરતા તમને બે કલાક થતી હતી ને પછી એની જ્યારે જયારે તમે ચાર થી પાંચ વાર રિવિઝન થઈને રહ્યો પંદર મિનિટમાં એ તમારું રિવિઝન થઈ જાય અને ઈ યાદ રહી જાય કે આ વસ્તુ જમણા બે બાજુના પેજ ઉપર ઉપર લખેલી હતી ફાયદો થાય થિયરી થિયરી તમારી થઈ થઈ જાય જાય ને સોલ્વ થઈ જાય કોઈ પણ સબ્જેક્ટ હોય એવું નથી તો હાઇડ્રોલોજી બિલ્ડિંગ મટીરિયલ સોમ આ સેમ મારી સિકવન્સ હતી બરાબર જે કરાવે ને ફ્રોમ ક્યાંથી કરવાનું ફર્સ્ટ પેજ થી તમે એટલી વાર જાય ને પછી હવે કેવું થાય ખબર કોઈ પણ વસ્તુ તમે ચાર થી પાંચ વાર રિવિઝન કરો ને મગજ મગજમાં ફીટ થઈ જાય પછી માનો કે પંદર દિવસ પછી તમારી પાસે એક એક્સ્ટ્રા આવ્યો પીડીયર એક દિવસ બરોબર કે જયારે કઈક રજા હોય તો તો કઈક ન હોય આપણે ઓછું કરાય ત્યારે તમે એની થિયરી પતાઈ દો આખી રિવિઝન તમારે આરામથી કેટલી થઈ જાય સાત થી આઠ માં આખો હાઈડ્રો પતી જાય આ ક્યારે પતે કે તમે જો આ નું તમે રિવિઝન ફ્રોમ ફર્સ્ટ પેજ થી કરેલું હોય ને તો જે લોકો અત્યારે મારી પાસે ભણેલા હશે ને એમને પૂછજો સર્વેમાં કઈ રીતનું કરાવેલું સર્વે હમણાં એ લોકોને આખું ડિટેલમાં હતું બરાબર તો પહેલા જ રિવિઝન કરવાનું કીધું મારો પંદર દિવસે સર્વે પતે એનું હાલો હું એમ વિચારું કે તમે દરરોજ આખું સર્વે રિવિઝન ન કરી શકો બરાબર પરંતુ બે દિવસ થઈને તો તમે એ આખું સર્વે રિવિઝન થઈ જાય કે તો ધીરે ધીરે તમે કરતા જાવ ને તો આખો સર્વે સબ્જેક્ટ પૂરો થાય ને ત્યાંથી તમે સાત થી આઠ વાર આખું તમારું સર્વે અથવા તો કોઈ પણ સબ્જેક્ટ કમ્પ્લીટ થયો હોય એની થિયરી તમને એટલી પાવરફુલ આવડી ગઈ હોય ને કે એમાંથી જો તમને બે એમ સુધી પૂછો ને તો એ તો જવાનું જ નથી સૌથી વધુ કોઈ પણ એક્ઝામ માટે મેઇન કન્સર્ન હોય ને તો એ મેઇન શું હોય તમારું રિવિઝન હોય અને આ રીતના તમે તૈયારી કરશો ને તો તમારું રિવિઝન કેવું બનશે એકદમ સ્ટ્રોંગ બનશે બરાબર તો આ વસ્તુને ધ્યાન રાખજો ફર્સ્ટ પેજ થી રિવિઝન કરવાનું રાખજો ક્લિયર હાઇડ્રોલોજી સબ્જેક્ટ કાલે તો આ હતું તમારું બિલ્ડિંગ મટીરિયલનું નું હતું બોલો આમાં કોઈને કાંઈ ડાઉટ હોય ને સર ચાર બુક એક સાથે કરો હા આ બહુ બધાનો ક્વેશ્ચન હોય કે સાહેબ ચાર બુક એક સાથે કરાય ન કરાય હા કે ના જો એ ડિપેન્ડ કરે આપણી કેપેસિટી ઉપર ડિપેન્ડ કરે બરોબર સ્ટાર્ટિંગમાં તમારી પાસે એટલું ઉકળતું ને કે તમને હું પાંચ બુક કહીને કરી નાખશો જેવા તમારા ચાર થી પાંચ સબ્જેક્ટ પૂરા થવા દો બરાબર પછી તમે કેવો કે સાહેબ આ નો કરું તો ચાલશે હે ચા કરતા એવું હોય તો જો એ ડિપેન્ડ કરે છે તમારી ઉપર ડિપેન્ડ કરે હું તો તમને એમ કઉ સ્ટાર્ટિંગમાં તમે શું કરો અત્યારે જો એક સિંગલ સબ્જેક્ટ ચાલે ને તો જેટલી બુક કે એ કરવામાં વાંધો નથી બરાબર પરંતુ જયારે તમારે બે ટાઈમ સબ્જેક્ટ ચાલે ને મને ખબર હું ભણેલો બે ટાઈમ હું પોઝિશન થાય ને એ બરાબર નો તમારો બે ટાઈમ હોય અવારે ત્રણ કલાક હોય સાંજે બે કલાક હોય પાંચ કલાક વહી ગઈ આનું રિવિઝન કરવા માટે બીજી દોઢ કલાક જોઈએ આનું રિવિઝન કરવા માટે એક કલાક જોઈએ બરાબર પાંચ કલાક ઈ અને આઠી કલાક સાડા સાત કલાક તો આમ વહી ગઈ કે ન હોઈ ગઈ હવે તમારું પાછળનું હોય એ રિવિઝન કરવાનું થાય તો એમાં પછી તમારું મેનેજમેન્ટ નો થાય તો ત્યારે શું કરો કે થિયરી પ્લસ ખાલી બે બુક કરો અથવા તો જે તે સાહેબને ચાલતું હોય સાહેબ ને પૂછી જો કે સાહેબ અત્યારે શકે એમ નથી બરોબર તો કેટલી કરવી તો ત્યારે સાહેબ કે અત્યારે આ બે બુક જ કરો જેમ કે મારું બિલ્ડિંગ મટીરિયલ ચાલતું હશે ત્યારે હું તમને હું કહે અતુલ નહીં કરતા બરાબર ગુપ્તા નહીં કરતા શું કરો મટીરીયલ કરો મટિરિયલ પછી હું તમને કે ઈ જ્યારે જયારે અમુક ટોપિક પૂરો થાય ત્યારે હું તમને કહે ઈએસી માંથી અમુક એમસીક્યુ કરી નાખો એટલા બરાબર તો એ રીતના તમને સામેથી કહે કે કેટલું કરવું આકાશભાઈ એટલે એ મેનેજમેન્ટનો તમને પ્રોબ્લેમ નહીં આવે તો એવું નથી કે ચાર બુક કરવી ફરજિયાત પરંતુ જે બુક કરો ને એ એકદમ સિદ્ધ થી તૈયારી કરજો ઘણા લોકો બે બુક કરીને પાસ થાય અને ઘણા લોકો ચાર બુક કરીને પાસ ન થાય ડિફરન્સ સમજો એવું ન હોય કે વધારે તમે કરે જાઓ તો પાસ થઈ જ જાઓ બરાબર તમે કરો છો એ કેટલું સારી રીતે કરાવ્યું પછી બીજો હું ક્વેશ્ચન છે સર નોટ બનાવતા નહીં આવડતી કઈ નોટ બનાવવાની શું કામ ભાઈ હે આકાશ તમને લોકોને નોટ બનાવવાની શું કામ અમે શેની માટે બેઠા અમે તમને મટીરિયલ તો તૈયાર કરીને આપ્યું હે હા એક બીજું બહુ મસ્ત એક મારે વાત કહેવાની હતી કોઈ સાહેબે કીધું હોય કે જો અલગ અલગ વસ્તુ વાંચવા નહીં જાતા એમ કોઈક તમને એમ કે ના બનાવીએ તો ચાલે હા આકાશ નો બનાવીએ તો ચાલે મેં હજી સુધી નોટ જ નહીં બનાવી એ હું તને કઈ કઈ રીતના અમુક વસ્તુની નોટ બનાવીએ જો એ કહી દઉં જે વસ્તુ કરો ને એક જ વસ્તુ પકડીને હાલજો બરાબર અલગ અલગ મટીરિયલ કર્યા નહીં હવે તમે જયારે માર્કેટમાં ત્યાં તૈયાર કરીને આવશો ને તમારે વાળો છે મારે એકેડમીના નામ ન લખાય એ બીજી એકેડમીનું મટિરિયલ લઈને બેઠો હોય ત્રીજો જણો ત્રીજી વસ્તુ લઈને બેઠો હોય અમુક વસ્તુ છે બીજો મટીરિયલ લઈને બેઠો હોય રેફરન્સ બુક લઈને બેઠો હોય તો એનાથી કાંઈ પ્રોબ્લેમ નહીં આવે મેન તમારે કરવાનું છે હું જે એક વસ્તુ પર ટ્રસ્ટ કરવાની છે અને ઈ વસ્તુને વધારેમાં વધારે વખત રિવિઝન કરવાનું છે અત્યારે તમે જોતા હશો કે યુપીએસસી માંથી કેન્ડિડેટ વાળા પાસ છે એના બધાના પોડકાસ્ટ હવે રિલીઝ થાય ને એ કઈ રીતના તો કોઈ પણ એક્ઝામમાં કોઈ પણ જણા જે પાસ થયેલો હોય ને એને પૂછજો એમ તમને નહીં કહે કે અલગ અલગ જગ્યાએથી બધું વાંચો એની કરતા એમ કે એક વસ્તુ પકડો અને એને હું કરું વધુમાં વધુ વખત વાંચો એ સૌથી સારા મારો કોન્સેપ્ટ છે કારણ કે મેં આને ખુદ ફીલ કરેલો હોય બરાબર મેં મેન્સની તૈયારી કરેલી ની તૈયારી કરી એમાં સિલેબસ કેવો હોય ની તૈયારી કરો ત્યારે તો સિલેબસ બહુ બધો થઈ જાય બરાબર હવે હવે થાય કેવું ખબર તમને આ સ્વિચ કરવાનું મન ક્યારે થાય સબ્જેક્ટ તમે એક મટિરિયલ માંથી બીજા મટીરિયલ ઉપર જવાનું કેવું થાય ખબર કે જયારે અમુક વસ્તુ કરતા હોય ત્યારે તમારો એમસીક્યુ અથવા તો સમ ન થાય બરોબર ને સમ ન થાય ત્યારે તમે શું કરો બીજી જગ્યાએથી થી વાંચવાનો ટ્રાય કરો કે એમાં આપેલો હતો એની કરતા હું કરવાનું ખબર એ જે અમુક પોર્સન નહોતો આપેલો એ એક બીજી બુક આપણે રાખવાની અથવા તો કોઈ એક બીજી એમ આપણે બુક રાખવાની એમાં તમારે નોટડાઉન કરી નાખવાનું કે આ રીતનો એક કોન્સેપ્ટ હતો આ એકનું એક મટીરિયલ વાંચવાથી શું થાય તમારે મગજમાં એ ફિટ થઈ જાય કે આ રીતની વસ્તુ આપણા માં આ જોજો એકવાર તમે તૈયારી કરશો ને બરોબર મેં આજથી લગભગ બે વર્ષ પેલા સોઇલ નું મારું મટીરિયલ વાંચેલું મને હજી યાદ છે પેલા પેજ ઉપર તમે ઇન્ટ્રોડક્શન ડેફિનેશન જો બીજા બાજુ ભારત નો ડ્રો કરેલો હતો એમાં કઈ કઈ જગ્યાએ કઈ ટાઈપની સોઇલ આપેલી હતી ત્રીજું પેજ ફેરવો તો એ પ્રતિ ચોથા પેજ ઉપરથી સેકન્ડ ચેપ્ટર શરૂ થાય સોઈલ ક્લાસિફિકેશન હજી યાદ છે તો આ ક્યારે યાદ રહી કે જયારે તમે એક ને એક વસ્તુ હોય ને અને એ હું તમને મટીરિયલ કહું મટીરિયલ હે દોઢસો એકસો ચાલીસ પણ હજી મને એવું યાદ છે ને કે હું મારે ક્યારે પણ વાંચવું હોય ને તો એને જ પકડું અને એ વાંચું તો મને કોન્ફિડન્સ આવી જાય કે નહીં મને આવડે છે તો એક વસ્તુ પકડવાની મટિર તમને હવે જો ટ્રસ્ટ અમારી ઉપર બેતો હોય તો અમારું મટિરિયલ પકડો અથવા તો બીજા ગમે એનું મટિરિયલ પકડો ગમે એની આરામ ને કાંઈ લેવા દેવાનું પરંતુ જે પકડો એનું ઈચ્છા સુધી આપણે રાખવાનું હું તમને કહું ને અહીંયાથી જે ટ્રેન કરીને આપ્યું હોય ને અમે મટિરિયલ છે ને એ રીતના આ ડિસાઈડ કરતા હોય કે અમુક હદ કરતા વધી નથી જતું ને બરાબર શોર્ટ કરવા માટેનું વિચારતા કારણ કે ને વાંધો નહીં આવે હાઇડ્રોલોજી એક સબ્જેક્ટ આવડશે ફૂલ ફાવી જાય બીજો સબ્જેક્ટ આવડશે ફૂલ ફાવી જાય જેમ જેમ આ સબ્જેક્ટ કમ્યુલેટ થતા જ જાય બરોબર એમ એમ કેવું થાય કે ભેગું થતું જાય કે સાહેબ આમાંથી હવે યાદ નથી રહેતું યાદ નથી રહેતું ઇન્ટેન્શન એવો હોય કે તૈયાર કે ઓછામાં તમારું વધારે પડતું કવરઅપ થઈ જાય તમને revision કરવામાં આવે છે મજા આવે અત્યારે અમારું કામ RCC ના material ઉપર હાલે છે બરોબર આરસીસી નું material અમે જે તે સમયે તૈયાર કર્યું ને સ્વામી સાહેબે એવું તૈયાર કરેલું હતું કે એની બાર તમારા લગભગ નેવું થી પંચાણું ટકા MCQ આવી જાય પરંતુ એ material જોયું ને તો કે એટલું બધું લાંબુ થઈ ગયું હતું કે જ્યારે અમે વાંચવા બેસીએ ને હજી તો અમને એમ થતું હતું કે નહીં ભાઈ આ હે ને પચાવવું હે ને થોડુંક difficult પડે એટલે અત્યારે અમે એને શોર્ટ કરવા ઉપર જાય. કે આવ્યો એટલે અમારી ઉપર જેટલું અહીંયા મટીરીયલ આપે ને એ મટીરીયલ સીધાથી કમ્પ્લીટ કરજો બરાબર એટલે બીજી વસ્તુનું કાંઈ તમારે જરૂર નહીં પડે બીજી વાત આવી નોટ બનાવવાની આ તો જો નોટ કઈ રીતના બનાવવાની ખબર રિવિઝન સાગર ઈ તો ખબર પડી ગઈ રિવિઝન નું કઈ રીતના કરવાનું ન્યુ ટોપિક એડ થાતો તો શું કરવાનો હા જો બહુ મસ્ત ક્વેશ્ચન પૂછ્યો હીત કઈ રીતના એનો ઉપરનો ટોપિક ક્લિયર કરો બરાબર એક જ મિનિટ હીત જો એટલે ક્યાં થઈ ગયું કેમ શું થયું હે બરીથી શરૂ करू बाय ચાલુ જ છે કઈ વાંધો નહીં હા ઓકે જો અવાજ ક્લિયર આવે છે એકેડમી દ્વારા નોટ્સ પ્રોવાઈડ કરવામાં આવશે હા એકેડેમી દ્વારા નોટ્સ પ્રોવાઈડ કરવામાં આવશે સર નોટ બનાવતા આવડતી કઈ રીતે બનાવી આકાશભાઈ મેઇન ક્વેશ્ચન છે ને નોટ બનાવતા તો જો નોટ્સ બનાવવામાં શું વસ્તુનું ધ્યાન રાખવાનું બરાબર એક તમારી પાસે કોઈ પણ એક ડાયરી લઈ લેજો બરાબર માનો કે હાઇડ્રોલોજી સબ્જેક્ટ સ્ટાર્ટ થઈ ગયો હવે તમારી પાસે મટિરિયલ છે મટિરિયલ આખું સિદ્ધતિ કરશો હવે અટકાશો ક્યાં એમસીક્યુમાં હવે હોય હો ટકા એમસીક્યુ નહીં થાય કોઈ પણ બુક લેવો ને એના હોય હો ટકા એમસીક્યુ થાય નહીં કારણ કે કોઈ પણ બુક તૈયાર થતી હોય એ કેમાંથી તૈયાર કરે પ્રીવિયસલી જે પૂછાયેલા ક્વેશ્ચન હોય એ જ ઉપાડતી હોય કે ન ઉપાડતી હોય બરાબર ને એક્ઝામમાં પૂછાયેલા એ ક્વેશ્ચન હવે કોઈ પણ એક્ઝામ છે એનું કટ ઓફ કેટલું જાય પચાસ ટકા સુધીનું થાય ને એટલે પચાસ ટકા જ ક્વેશ્ચન આવડતા ગમે એવી તૈયારી કરીને જાઓ પચાસ ટકા જ આવડતા એમસીક્યુ પચાસ ટકા તો કહેવા જાય તમારા સ્કીપ કરીને જ જવાના બરાબર એ વસ્તુ તો તમને આવડવાની નથી હવે ઈ ક્વેશ્ચન પાછળ તમે દોડો તો જે પચાસ ટકા લાવવાના હતા એ વસ્તુ ન થાય એની કરતાં શું કરવાનું જ્યારે તમે એમસીક્યુની કોઈ બુક કરો છો આમ બોલજો આ બહુ મસ્ત કામનો છે તમને લાસ્ટમાં એને ને એક્ઝામનો એક વીક અથવા તો એક મંથ બાકી હશે ને ત્યારે આ વસ્તુ તમને મેં અત્યારે લખી દેલી ને બધી યાદ આવશે ત્યારે સૌથી વધુ શું કામમાં આવશે આજે તમે એમસીક્યુની ટ્રીપ કરતા હશો ને ફર્સ્ટ ટાઈમ ત્યારે તમને અમુક વસ્તુ છે બહુ સારી લાગી હશે અથવા તો કોઈક જગ્યાએ મોક પેપર આપવું હોય કોઈક જગ્યાએ ગ્રુપમાં ડાઉટ આવ્યો હશે એ બહુ મસ્ત લાગી હોય એની પાછળનો જે કોન્સેપ્ટ આવે ને એ તમારે ડાયરીમાં શું કરી દેવાનું ડાઉન કરી દેવાનું હું નોટ ડાઉન હું તો મારું સિમ્પલ શું કરતો ખબર કામ મારી પાસે ગ્રુપ હતા બરાબર એમાં તો બહુ બધા લોકો હોય અલગ અલગ બુક એને તૈયારી કરેલી હોય હવે એ બુકનો અહીંયા છે ને ટેકનોલોજીનો યુઝ કરવાનો થાય વોટ્સઅપમાં આવતું મેં મારું એક અલગથી ગ્રુપ બનાવી નાખ્યું હતું બરાબર કે જેમાં આપણે એમસીક્યુ માટેનું ગ્રુપ બનાવ્યું એમાંથી જે હારા લાગે ને મને નહોતા આવડતા એ એમસીક્યુ શું કરી દે એમાં ફોરવર્ડ કરી દો બરાબર એમાં હું આવી ગયું એમ સીક્યુ આવી ગયું હવે એ એમસીક્યુ મને આવડતો મેં એ બુકે તૈયાર નહીં કરેલી બરાબર હવે જયારે હું તૈયાર કરે તો હું અટકાત જ ન્યા જ એમસીક્યુ ઉપર હવે આ વસ્તુ કાં તો હું બુકમાં નોટડાઉન કરી લઉં અથવા તો એ મેં શું કરી દીધું ગ્રુપમાં હવે જયારે ગમે ત્યારે જમવા બેઠો ટાઈમે રીલ્સ જોવા કરતા આ એમસીક્યુ ફેરી દો ને તો આરામથી પાંચ મિનિટમાં પંદર થી વીસ એમસીક્યુ તમારે આવ્યો એ પતી જાય બુક સોલ્વ કરવાની જરૂર નહી બીજાની મહેનતનો આપણે ફળ લઈએ એવું નહીં કરવાનું કે આપણે બુક સોલ જ નહીં કરવાની બરાબર ને તમે જ્યારે પેપર અહીંયા તૈયારી કરશો એટલે ગ્રુપમાં હજુ આની માટેનું હું તમને કહું અમે ત્યારે બધા સબ્જેક્ટની એક ચેનલ છે બરાબર એટલે કે ગ્રુપ બનાવી દીધા સર્વે બીએમ માટેનું એન્વાયરમેન્ટ માટે હાઇડ્રોલોજી માટેનું તો એમાં લગભગ હજારથી બારસો જેટલા સ્ટુડન્ટ હોય બરાબર હવે એ ઓલરેડી તૈયારી કરેલી હોય અલગ અલગ બુકું કરતા હોય મારે શું કરવાનું એ થાય ખબર તમને લોકોને જ્યારે આચું કહો આ તો કોઈને કહેવાય નહીં જ્યારે તમને સોલ્વ કરવાનું એમ સીક્યુ આવે ને ત્યારે શું કરી દો એ ગ્રુપ માં નીચે થી જોતો જ આવે એમ સીક્યુ કારણ કે એમાં બધા ખાટું વાળા હોય એ બધા ભેગા થયા હોય એને મૂક્યા હોય એ ડાઉટ હોય એ જ તમને લોકોને ડાઉટ હોવાના જોઈ લો આ એટલા એટલા ડાઉટ હતા અને મારે એક્ઝામ જે આની જીઈએસ ની નિર્ણય આપી ને બરોબર ત્યારે પ્રિલિયમ્સ ત્યારે મેં એ જ વસ્તુ કહી દી કે જોબ આલતી આ બધી વસ્તુ આલતું પછી શું થઈ ગયું મેરેજ નું એનું બધું હોય ટાઈમ એટલો બધો મળે નહીં પ્રિલિયમ્સ માટે તો શું કરું ગ્રુપ મારી પાસે ચાલી પચાસ એકેડમી નું બધા હતા એમાં શું ડાઉટ જેટલા હોય ને બાકી થિયરી તો વાંચી હતી તો આપને આવડતી હતી નીકળી જાય આરામથી તો આ સ્માર્ટ હોય તો નોટમાં હું પાછું એવું નહીં કરતા કે નોટ એવડી મોટી બનાવી નાખો હા ઘણા લોકોનું મેં જોયેલું કે સાહેબ નોટ્સ જ એવડી મોટી તૈયારી કરી દે કે સાહેબ પછી હવે એટલે નોટ્સમાં એવી વસ્તુ નાખવાની એવા કોન્સેપ્ટ નાખવાના કે જે વસ્તુ તમને વારંવાર ભૂલાઈ જતી હોય જે એમસીક્યુ ને કોઈ જગ્યાએ કામમાં આવતી હોય તો તમે જુઓ ને એક એક સબ્જેક્ટના લગભગ છ થી હાથ પત્તા થાય એનથી વધારે થાય જ નહીં એક ડાયરીમાં આખે આખો તમારું સિવિલ એન્જિનિયરિંગનું જે તમને ન આવડતું હોય ભૂલાઈ જતું હોય એની વસ્તુ આવી જાય અને exam નું જ્યારે એક ત્રણ ચાર દિવસ પેલા કેવી situation છે ખબર કઈ ખબર નહિ પડે બધું ધોળું થઈ ગયું છે કોક આવીને તમને એમ પૂછે ને કે બેનને એમ પૂછે કે ટાઈપ્સ ઓફ સિમેન્ટ માં આ ટાઈપ ની સિમેન્ટ લોહિત સિમેન્ટ ક્યાં યુઝ થતી તો ઈ ફ્યુઝ ઉડી જાય આવડતું બધું હોય પણ ત્યારે કેવું હોય પ્રેશર જ એટલું આવી જાય કે આપને ખ્યાલ ન આવે ત્યારે તમારે શું કરવાની ખાલી જોઈ થિયરી તમને મગજમાં જશે કેમ કારણ કે તમે રિવિઝન કેટલી વાર કર્યું આઠ વાર કર્યું આ તો ચાલતો તમે પંદર દિવસે રિવિઝન કરો એ તમારું રિવિઝન અલગ પછી એક્ઝામ પછી બે મહિના મળે તો ત્યારે થિયરી તો તમારે એકદમ ભોગ્યા ચાકા જેવી થઈ ગઈ હોય એમાં કંઈ ઘટે જ નહીં મેઇન શું આવડતું નહીં એમસીક્યુ નો આવડતા હોય એક આ એમસીક્યુ ની નોટ અને બીજું શું કરવાનું ઓલા એ ખબર ને ભૂલાઈ ગયા સ્ટાર કરેલા એમસી ક્યુ હતા સ્ટાર કરેલા એક દિવસમાં ગુપ્તાના લ્યો ને સ્ટાર કરેલા બધા સબ્જેક્ટના જોવાઈ જાય બે દિવસમાં ઈએસી ને એક દિવસ અતુલય ન હતા અડધા દિવસમાં પતી જાય આખું રિવિઝન કમ્પ્લીટ તો આ રીતના તૈયારી કરો ને તો પાછળ ચાંસી છે થઈ જાય તમારા વધી જાય બરાબર ને તો આ રીતના આપણે આપણે આખી પ્રિપેરેશન પણ તમારા તરફથી શું જ હોય એક તો પેલા લેક્ચર મિસ નહી કરવાના બરોબર મોટા યાદ રહી ગયા ઈ લોકોને કેવું હોય કે બે ચાર દિવસ માટે ઘરે જી આવે ફરી આવે પછી આવે તો નું કેવું થઈ ગયું હોય વન થઈ ગયું હોય પાછળ ને કેચઅપ કરી ન તો આ પ્રોબ્લેમ આવે બરોબર એટલે જ્યાં સુધી બને ત્યાં સુધી સાથે સાથે પતાવી દેવાનું રેકોર્ડિંગ તો તમને મળવાનું એ તમારી શેની માટે કે ક્યારેક અમુક વસ્તુ ક્લાસમાં ન સમજાણી હોય ભૂલાઈ ગઈ હોય તો તમારી સમજવા માટે છે બરાબર કા તો અમે અવેલેબલ છીએ જ અમને ફોન કરીને પૂછો પરંતુ બને ને ત્યાં સુધી અને બીજું એક ખાસ યાદ રાખજો ફર્સ્ટ પેજથી તમે રિવિઝન કરજો કોઈ પણ સબ્જેક્ટનું બરાબર આ મેઇન તમને કઈ જગ્યાએ કામ આવશે એ સબ્જેક્ટ ના નામે હું તમને કહી દઉં એન્વાયરમેન્ટ આરસીસી ઈ એસે માં તો એમાં તો પ્રેક્ટિસ વાળું હશે સર એલા મારો સબ્જેક્ટ હા કાયો આ સબ્જેક્ટ માં ને ડેટા એટલે એમાં આ આ તો હે ને કુવા નહીં દે એટલો ડેટા આવશે ને મગજ ફાટીને હાથમાં આવી જાય કે કરું હું એમાં જેવું ડબલ્યુ ટીપી જે લોકો ભણે સર ફર્સ્ટ ટાઈમ એક્ઝામ કરવા કેટલો ટાર્ગેટ રાખો હા હા પેલેથી એને કોઈ ટાર્ગેટ નહીં રાખીને આવતા બરાબર કે મારે ત્રણસો માંથી બસો વચ્ચે એ આપણા હાથ ઉપર ન હોય કેટલો ટાર્ગેટ ઈ પેપર સેટર ડિસાઈડ કરે કે મારા કેટલા માર્ક્સ કરવા દેવા પેપર સેટર એમ પૂછે મારા મામાનું નામ છે તો તમને કોઈ નહીં આવડતું હોય એટલે ક્વેશ્ચન જ એવો પૂછે કે જે તમે જોયો જ ન હોય તમે શું કરવાના બસો નવ્વાણું માર્ક નું પેપર થઈ ગયું ને એવા પચાસ ક્વેશ્ચન મૂકી દો તો બસો પચાસ માર્કનું પેપર થઈ ગયું એમાં તમને ન આવડતું હોય એ જાય એટલે એવું કોઈ દિન નહીં ડિસાઈડ હોય નહીં રેકોર્ડિંગ મળશે વિરલભાઈ એનું ટેન્શન નહીં જોબ ચાલુ છે પ્રિપેરેશન કેવી રીતના કરવાનું વિરલભાઈ એનું તો અત્યાર સુધી ડિસ્કશન કર્યું જોબ ચાલુ હોય અને પ્રિપેરેશન કરવી હોય તો રેકોર્ડિંગ લેક્ચર ગમે ત્યારે જોઈ નાખવાના દિવસના ત્રણ કલાક સાંજના ત્રણ કલાક ટોટલ છ કલાક તો કાઢવાના ઓકે ખબર પણ કહી તો આટલી વસ્તુનું તમે ખાસ ધ્યાન રાખજો આમાં આવ્યું બોલો હવે કઈ બીજું પૂછવું હોય તો પછી હવે બિલ્ડિંગ મટીરિયલ શરૂ કરવાનું હોય પણ એ અત્યારે નહીં શરૂ કરવું મારે પૂછવું હતું ઘણું બધું પણ એ પહેલા દિવસે નહીં પૂછું એક વાર તમે પાર્થ સાહેબ બોલવું કરી લઈને એટલે મને હાઇડ્રો તો બહુ ગમે હાઇડ્રો પૂછે એવું નહીં કે ઓનલાઈન ઓફલાઈન વાળા છે એટલે તમને લોકોને વાળાને માઇક અનમ્યુટ કરીને પૂછવું બરાબર એટલે એ એમાં આતન વારો આવી જાય સર મારો કોન્ટેક નંબર સર કોન્ફિડન્સ નહીં આવતો આના માટે હું કરું સંદીપ માહેશ્વરીના એકાદ વિડીયો જોઈ લેજે એટલે એવું ન હોય આકાશ કોન્ફિડન્સ નો આવતો હોય ને ત્યારે શું કરો એકવાર મમ્મી પપ્પાનો ફોટો જોઈ લેવાનો બરાબર ને પાકીટમાં રાખવાનો જ અથવા તો હવે તો મોબાઈલના વોલપેપરમાં જો કે એમાં તમે રાખો ને એમાં બીજા બધા ફોટા રાખો એકવાર જોઈ લેવાનો એટલે આકાશ ઓટોમેટિકલી કોન્ફિડન્સ આવી જાય કારણ કે અલ્ટિમેટલી જે કરો ને બરાબર કોઈ ખુશ ન થાય કે પાસ થાવો ને એની સૌથી વધુ ખુશ આવું કેમ આવવા મળ્યું ચાલુ તમે પાસ ને એની સૌથી વધુ ખુશી હે ને મા બાપ ને હશે પછી તો જો એ તમને નહીં કે એની કરતા વધારે બીજા કઈ કહે મારા છોકરાએ પાસ કરી દીધી બરાબર ને એટલે બીજા કોઈ માટે કરો કે ન કરો તમે ખાલી તમારા મમ્મી પપ્પા માટે કરજો આનથી મોટો કોઈ માટે નહીં બાકી બધા હોય સ્વાર્થ સંબંધ હોય એની માટે તો એટલું તો કરી શકો ને એને તો કેવી મજૂરી કરતા આમાં કેટલા ખેતી કરતા એને તો ખબર હશે કેટલા ખેતી આવે ઓહો ઘણા બધા ખેતીમાં સર બેઝિક સબ્જેક્ટ કરતા બીજા સબ્જેક્ટ આવે છે એના માટે શું કરવાનું તમતારે વન પ્લસ કઈક નામ તો લખતો મારે કંઈક કેવું ને તને હું કેવું સર સિવલ સબ્જેક્ટ કરતા બીજા ન્યૂ ટોપિક જ આવે જો હા આ બધેને બહુ બધું ક્વેશ્ચન હોય કે સાહેબ ઘણી વખત ન્યૂ પૂછાઈ જાય શું કરવાનું હતું ને હમણાં જ સર્વે એની એક્ઝામ હતી એની પહેલાં તો હા શુભમ સાહેબ ઉપર એટલા ફોન આવ્યો ને કે અમને બેન એમ થઈ ગયું કે ઘણીક વાર એને મોબાઈલને નાખી દઈએ ક્યાંક કે શું કરું એટલે ભાઈ ન્યૂ ટોપિક આવે તો તમે એવા તો એક તો છો નહીં બધા માટે ન્યૂ ટોપિક આવ્યા કે ન આવ્યો એ ક્વેશ્ચન જ તમારો વેલિડેટ ન ગણાય હવે આમાં કોણ હળી કરવા જાય જેમાં ચારેય ઓપ્શન ન જાણતા હોય કે એમસી ઉપરનું ડિસ્ક્રિપ્શન ન જાણતા હોય ટીક કરવા જાય તો આપણા નસીબ જો પહેલેથી જાણીને હાલો આપણા નસીબ સૌથી ખરાબમાં ખરાબ કારણ કે સિવિલ એન્જિનિયરિંગ રાખવું તો આપણા એમસી ક્યુ હાચો પડવાનો નથી પઠીઓ મારવાનો નથી એની કરતા પ્રેમથી ઈ ટીક કરીને યુ જવાનો ને તમને જેટલું કરાવે ને એટલું તમે સિદ્ધાથી કરીને એ આપશો ને તો તમને હું કહી દઉં કે પ્રિલિમ્સ ક્લિયર થઈ જાય નવા ટોપિક ને હળી કરવાની જરૂર નહી હોય કારણ કે પેપર સેટર એવો તો ન હોય કે તમને બધું આવડે એવું જ પૂછે તો તો ત્રણસો જાય નેવું કાંઈક તો એવું મૂકશે ને તો જ એને પેપર સેટ કરવા માટે મૂક્યો ને કદાચ આ કે આલે હતા છાપી દેતો બરાબર ને તો એક્ઝામમાં એવું વસ્તુ આવે જ કે પહેલેથી જ યાદ રાખવાનું કે ન આવડે અને સાંભળજો પેપરે એવી રીતના સેટ કર્યો છે કે આગળના ક્વેન જ ન આવડે જોતા હશો ને એક્ઝામ માટે પેપરનું કટ ઓફ પાંચસો માંથી નેવું માર્ક્સ પાંચસો માંથી નેવું માર્ક્સ કટ ઓફ હો નેવું માર્ક્સ લાવી દે ને પાંચસો ત્રણસો ટેકનિકલ ને બસો નોન ટેક એટલે તમે પાસ થઈ જાવ મેઇન્સ માટે ક્વોલિફાઈડ તોય નહોતું પબ્લિક થાતું પેપર જ સેટ એવું કર્યું હતું પેપર નો તમે ક્વેશ્ચન જોવો ને આમ લાંબી લાંબી લીટી લીટી લખી હોય અહીંયા પોગો ને તો આ પેલો શબ્દ ભૂલાઈ જાય હું હતું આ ઓપ્શન તો દૂરની વસ્તુ રે લાઈન માં એવું હતું આપણે ઓલું ટીક કરવાની આવે ખબર ને આવી રીતના એબીસીડી આખી કોલમ આવે આખી કોલમ માં એકાદ જેવું આમ ટીક થયું હોય આ તો સેલ્ફ ડાઉટ થાય કે ભાઈ તૈયારી કરી હતી ને ઓકે છે ને પછી થોડોક સાંજ થાય ને એટલે ઓલો હાલી જ હોય બધા એવા જ છે બરાબર ને પછી હું કર્યું સિમ્પલ સિમ્પલ જે સિમ્પલ લીટી ના હોય આપણા ઓલું ઓલું ન કે અત્યારે ક્રિકેટ મેચ ચાલે તો એના ઝોનમાં માં દડો આવ્યો તો ગયો એમ આપણો ક્વેશ્ચન આવ્યો આપડી થિયરીમાંથી આવ્યો તો એ ટીક જે વસ્તુ હમણાં જ કોઈ કહે છે ને ન્યુ ટોપિક આપણે અત્યારે બહુ બધું એટલા માટે જ અમારું કઈ તો મસ્ટિયલ હોય તું બરાબર ન્યુ ટોપિક ન આવે તો પ્રેમથી ભાઈ ઈ કરીને આગળ વિયોજન હું કામ એમાં ટાઈમ બગાડ્યો જે આવડે છે ને એ વસ્તુમાં નહીં જાય જે નથી આવડતું હાલી કરવા જાય પછી હું કે સાહેબ ખાટું રહી જાય એટલે આ વસ્તુનું ધ્યાન રાખજો બરાબર સારું કરતા પેલા ડિપ્રેશન હા યશભાઈ એ જ પેપર સેટ કરવા વાળો હોય ને બહુ બધું વિચારે સ્ટાર્ટિંગમાં અઘરા ક્વેશ્ચન મૂકશે અને એમાંય ક્વેશ્ચન મૂકે એમાં એનવારમેન્ટ ઈ જીએસ ની એક્ઝામ હતી ને એમાં એન્વારમેન્ટના ક્વેશ્ચન હતા આપણે ઓલું કઈક મેન્યુઅલ આવે એન્વારમેન્ટની મેન્યુઅલ એમાંથી ક્વેશ્ચન આપેલી મે આપેલી મેલીસમાં એ સાહેબ ક્વોલિફાય હતા પણ એનો જન્મ તારીખ થોડીક નડી ગઈ બરાબર એક એ માં જોયું ને તો ક્વેશ્ચન પહેલું જ પેપર હો સિરીઝ એવી ગોટ્યું ને મારે મને યાદ છે બી સિરીઝ ચાલી ક્વેશ્ચન એવામેન્ટમાં ફેરવું બીજું બધું ફેરવું ત્રીજું બધું ફેરવું ઈક તો થાય એક કાંઈક તો એવું આવે તો ઠીક કરાય ને કે ચારેય માંથી અટકીય મારીને થોડો ઠીક કરાય ચાલીસ માંથી બે ટીક એટલે આવી વસ્તુ થાય બરાબર ટેન્શન નહી લેવાનું મને થયું એ બધા થાય બરાબર એટલે ન્યુ ટોપિક નું બહુ ટેન્શન નહીં લેવાનું ન્યુ ટોપિક આવે તો સ્કોરિંગ થાય અરે વિરલ મારે તે તો મને એટલા ફોન કર્યા ને બધું ખબર હે તું ન્યુ ટોપિક રહેવા યોદ્ધા બેચ માં કરાવ્યું ઈ મટીરીયલ ક્લાસ થ્રી નું હતું કે જીપીએસસી નું હતું કયું કે ભાઈ સર્વે નું કરાવી કમ્પ્લીટ જ છે હવે સાહેબ બીજું નહીં લાવતા ઓકે નહીં અમારી માટે એટલે જેવીનભાઈ એનું ટેન્શન ન લ્યો અહીંયાથી જેટલું કરવામાં આવે એને બધા કોડ અમે ફીદી લીધા હે લગભગ પચીસ કોડ મારે મેં ઇન્ટરવ્યુ માટે તૈયારી કરતા હતા ને જોયેલા હતા કે એ બધા ઈરીગેશન આવી ગયા બધા જેમાં જેટલું જેટલું કામ નું હોય ને એ બધું તમે તારે કાઢી લીધેલું છે બિલ્ડિંગ મટીરીયલ નું પૂછું છું હું ક્વેશ્ચન ભૂલાઈ ગયો જગદીશ કેટલી વાર એક્ઝામ એવું જો કોઈ દી કોઈને એવું ન પૂછાય એક તો સેલેરી છોકરી અને કોને કેટલી વાર પાસ કરી એ બરાબર ને બીજું કઈ તમને ક્વેશ્ચન હોય તો કયો બરાબર બાકી મારે તમને જે કેવાનું એ મેઇન મેઇન વસ્તુ હતી કહી નોટ વાળું રિવિઝન વાળું અને કઈ રીતના પ્રિપેરેશન કરવી એના રિગાર્ડિંગ હતું બોલો તમને કઈ ડાઉટ છે બી એમ કરાવ્યું લગભગ એમાંથી મોટા ભાગનું અત્યારે મારી કઈ પોસ્ટ છે એમ એની યાર હું લેવા દે પછી છવ્વીસ ત્રણ બે સો ઓગણીસ સ્ટાર્ટ કરીએ તો ફર્સ્ટ એક્ઝામ પાસ ક્યારે કરી આ તમારો ઓલો હું આટલું જોવા ગયો ત્યારે મેં ઇન્ટ્રોડક્શન નો તો આપ્યું કે તમે એક્ઝામ પાસ ક્યારે કરી ને એવું બધું પૂછ પેલા આસિસ્ટન્ટ એ પહેલા ભાઈ એક્ઝામ ફેલ હતી તમે કહી દીધું પછી બીજી એક્ઝામ આવી એ નહી પછી કેવું થયું એક બીજી જી ની આવી ને એની પ્રિલિમ્સ આપી દીધી અને મેન્સ ની તૈયારી કરવા લાગી ગયો મને એમ મેન્સ આખી પતી ગઈ આ પાર્થ સાહેબ અમે બે મેન્સ આખી પતી ગઈ પછી રિઝલ્ટ આવે પ્રિલિમ્સ નું લેટ ત્રણ મહિને તો જોયું તો પ્રિલિમ્સ જ ક્લિયર નોતી થઈ એટલે હું કર્યું કે મેન્સ ને પાછું ફોલ્ડ કરી દીધું સાઈડ માં મૂકી દીધું અને એ માટેની તૈયારી શરૂ કરી ત્રણ મહિનાનો ટાઈમ હતો ત્રણ મહિનામાં સિદ્ધાર્થી કરીને ત્રણસો પચાસ વાળી જે હતી ને એમાં એમાં લાગી ગયું ઇરિગેશનમાં પછી લગભગ બે એક્ઝામ આવેલી પછી એની પછી હતી એન્જિનિયરિંગ સર્વિસ માટેની તો ઈ અને જીડબલ્યુ ની બંને બંનેની આપેલી પ્રિલિમ્સ મેન્સ ઇન્ટરવ્યુ બે વસ્તુ આપેલી પણ કોને ખબર નહીં થવાનું હોય તો એ બે એક્ઝામ નહીં થયેલી એક જીઇ ની હતી એકસા જગ્યા વાળી હતી અને બીજું જીડબલ્યુ ની હતી અઠ્યાવીસ જગ્યા માટેની તો એમાં બે ઇન્ટરવ્યુ ફિલ્મ છેઠ સુધી આપેલું એકાદ સીટ આટું રહી ગયો હતો અને હમણાં જી ની આપેલી લાસ્ટમાં એમાં ડેપ્યુટીમાં લાગેલો બરાબર એટલું છે બીજું કઈ પૂછવાનું હતું અત્યારે મારી કઈ પોસ્ટ છે એટલે પોસ્ટ ત્યારે શું લેવા દેવા હું ભણાવવા લેવા દેવા ને સ્મિત ન ગમે તો કહેજે એટલે તો હું ફેસ નથી બતાવતો જો કે તમે કેવો કે રેવા દો સાહેબ બીજું કયો તમારે કઈ જાણવું એ કોન્ટેક્ટ નંબર તો છે ને મારો બધા પાસે સર કાલથી લેક્ચર એપ પર જ રાખજો ઝૂમ માં નહીં રાખતા હા કઈ વાંધો ફોન નંબર ક્યાં લખવાનો ઓકે ઓકે નેક્સ્ટ પેજ ઉપર

તો પૂછજો એટલે આ મોબાઈલ નંબર ઉપર કોલ કરી મેસેજ કરી વોટ્સએપમાં અને પાટ સાહેબ મેસેજ કરી દે બરાબર બીજું કઈ કમ્પ્લીટ તો આજે આપણે અહીંયા સુધી રાખીએ બરાબર કાલે હાઇડ્રોથી હા હજી એક વસ્તુ તમને કહેવાની હતી કે તમે લોકો એક એકેડમી નંબર ઉપર એક રજીસ્ટ્રેશન કરાવી દેજો અથવા તો જેનાથી હું થઈ જાય એટલે હું તમને ફીસ ભરવાનું નથી કહેતો તમારો આખો સબ્જેક્ટ હાઇડ્રોલોજી ફ્રીમાં જ ચાલશે બરાબર ઓનલાઈનવાળા માટે અત કે રજીસ્ટ્રેશન કરાવી દો કે જેનાથી તમારું એક ગ્રુપ ક્રિએટ થઈ જાય એ ગ્રુપની અંદર તમારી લિંક આવી જાય મટિરિયલ એમાં થઈ જાય એમસીક્યુ રિલેટેડ ડાઉટ સોલ્વિંગ એ એટલે કે તમારું એક એક જગ્યાએ આખો સબ્જેક્ટ ભરો તમને સારું લાગે તો તમે તારે કન્ટિન્યુ કરજો બરાબર ને એનું કાંઈ ઉતાવળ નથી એટલે એક ખાલી રજીસ્ટ્રેશન કરાવી દેજો કે જેનાથી એક દિવસ હજી કાલે તમને લિંક આવી જશે પછી શું થાય કે ગ્રુપમાં તમને લિંક આવી જાય અને મટીરિયલ ને બધી વસ્તુ તમને એમાં જ કહેવામાં આવશે ટાઈમિંગ કઈ રીતનું હશે એટલે કે તમે એમાં ચેનલ આવી જજો બરાબર કાલનો ટાઈમ એક જ મિનિટ હમણાં પાંચ સરને પૂછી રજીસ્ટ્રેશન ક્યાં કરવાનું ગોહિલભાઈ રજીસ્ટ્રેશન એકેડમીના નંબર ઉપર ફોન કરજો એટલે થઈ જશે હા નો પ્રોબ્લેમ નહીં આવે મિલિંદભાઈ વિરલ ઓળખીએ ઓળખીએ તને સારી રીતના સર હા કાલનો ટાઈમિંગ તમને લોકોને આવે તો ઉઠાડી પડે તમને ઓનલાઈન સર કઈ ના જીએસ તો સપના જોવાય સર એક વાર મેઇન આપેલી છે એમ કે કઈ કે છે ચલો ઓકે હવે મેઇન મુદ્દા પર આવીએ કે આવતીકાલથી રેગ્યુલર સબ્જેક્ટ હાઇડ્રોલોજી સ્ટાર્ટ થાય છે ઝીરોથી જ ચાલુ થશે અને અત્યાર ત્રણ દિવસ જે લેક્ચર્સ હતા એ તમારા ડેમો લેક્ચર્સ હતા એની અંદર તમને બધાને ઘણી બધી ઇન્ફોર્મેશન આપવામાં આવી હશે ટીચિંગ સિવાયની પણ સરાઉન્ડિંગની જેનાથી તમે બધા માહિતગાર થાવ કે એક્ઝામ શું છે અને કઈ ટાઈપનું છે તો જે લોકોને પણ રેગ્યુલર હાઇડ્રોલોજી સબ્જેક્ટમાં એનરોલ કરવું છે એક આપણી બેઝિક રિક્વાયરમેન્ટ છે કે સામાન્ય રજીસ્ટ્રેશન કરાવી દો અને રજીસ્ટ્રેશન ફીઝ રાખી છે વન થાઉઝન્ડ રૂપીઝ આ હજાર રૂપિયા ફીસ હંડ્રેડ પર્સન્ટ રિફંડેબલ છે તમે આ હાઇડ્રો સબ્જેક્ટ ભણી ગયા અને તમને એવું થયું કે સાહેબ મને મજા ના આવી આવો પાછા હજાર પાછા આપી દઈશું તમને એનું કોઈ ટેન્શન નથી ઓનલાઈન વાળાને ભાઈ ક્યુઆર કોડ મોકલી આપજો ખાતામાં ટ્રાન્સફર કરી દઈશું કા કોઈ બહાનું ના આવવું જોઈએ કે ભાઈ એસબીઆઈનું નું સર્વર ધીમું હતું રોજ ધીમું હતું એસબીઆઈનું નું સર્વર આ કરવા પાછળનું એક રીઝન એ છે કે અત્યાર સુધી અમે લોકો તમારા પર્સનલ મોબાઈલ પર મેસેજ અને લિંક શેર કરતા હતા બરાબર છે જે લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યા છે કે જેમના મેસેજ આવ્યા છે ઓનલાઈનની દરેક લિંક તમારા પર્સનલ મોબાઈલ પર શેર થતી હતી તો અગર તમારે હાઇડ્રોમાં કન્ટિન્યુ કરવું છે તો અમે લોકો એક ગ્રુપ જ બનાવી દઈશું નવું વોટ્સએપ પર હાઇડ્રોલોજી માટેનું હાઇડ્રોલોજી ડેમોનું વોટ્સએપ પર ગ્રુપ લિંક આવતીકાલથી ફક્ત ને ફક્ત એ ગ્રુપની અંદર જ આવશે બરાબર છે સેકન્ડ કે આજે જેટલી પણ નોટો આ અલગ અલગ નામથી જોઈન થઈ છે ઓનલાઈનમાં કાલે મહેરબાની કરીને જે મમ્મી પપ્પાએ નામ આપ્યું છે એ જ નામથી જોઈન થયું થવા જોઈએ બીજું એક પણ નામ મને દેખાયું ઓનલાઈનમાં ફઈ ભાઈ રાખ્યો ફાઈ ભાઈ રાખ્યો એ જ રાખજો બીજું એક બી નામ મને દેખાયું કે ભાઈ જેઠાલાલ કે બાબુલાલ કે જે પણ નામ દેખાયું હસમુખભાઈ અંદરથી બેઠા બેઠા નીકાળી દેશે બરાબર એમનાથી બધાને બીક લાગે છે અમને બીક લાગે છે હસમુખભાઈથી એટલે રજીસ્ટ્રેશન કંપલસરી આવતીકાલની બેચ માટે વન થાઉઝન્ડ રૂપીસ ફીઝ જેના કારણે સિરિયસ કેન્ડિડેટ્સ એનરોલ થઈ શકે અને અમને પણ તમારી જોડે કમ્યુનિકેટ કરતા ફાવે એફર્ટસ આપતા ફાવે અગર તમને પંદર દિવસ ભણશો નહીં ફાવે હાઇડ્રોલોજી કે ના મજા આવી તો હન્ડ્રેડ પરસેન્ટ જે તમે થાઉઝન્ડ પે કર્યા છે એને રિફંડ કરી દઈશું હજાર એટલા માટે

મોબાઈલ નંબર કયો રાખો છો 90 હા આખર રાખજો કે ઓનલાઈન ઓડિટ હા તમને તો અહીંયા જ વધારે ક્લિયર છે તો ઓનલાઈન ની અંદર પ્રોસેસ બધાને સબ્જેક્ટ માં ઓનલાઈન ક્લાસ લઈ શકીએ તો રેકોર્ડ લેક્ચર મળશે એના માટે જ આ મહેનત કરું છું આ મહેનત એના માટે થાય છે કે ઇવન માં જેટલા બેઠા છે અથવા તો માં જેટલા છે કાલ ઉઠીને તમે રેકોર્ડેડ કોઈ એકાદ લેક્ચર સ્કીપ થઈ ગયો તો હું તમારી પાસે એપ્લિકેશનમાં એક કોર્સ પરસે પરચેસ કરાવી દઈશ એક રૂપિયાનો કોર્સ છે સિમ્પલ એમાં હાઇડ્રોલોજીના લેક્ચર આવશે માની લો કે વાળા કોઈએ એક લેક્ચર ના અટેન્ડ કર્યો અથવા ઓફલાઈને ના અટેન્ડ કર્યો તો તમે રેકોર્ડેડ લેક્ચરે એ એપ્લિકેશન ઉપર તમે જોઈ શકશો આ કરવાનો મુદ્દો જે છે એ છે કે આ આ ડિટેલ્સ પર તમારી ડિટેલ્સ શેર કરી દેજો આના ઉપર અને બીજું કે ખાસ લખજો જ્યારે સ્ક્રીનશોટ પાડીને તમે આટલી શેર કરો ત્યારે ઓનલાઈન બેચ માંથી છો કે ઓફલાઈન બેચમાંથી છો ક્લિયર છે સુધી અંદર કોઈને ડાઉટ ડિફિકલ્ટી હા હજાર 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 લખી દઉં લે ભાઈ એક બે ત્રણ બરાબર એક એડ કરું વાર છે બહુ વાર છે બહુ વાર છે એની ટેન્શન નથી મટીરિયલ ઓનલાઈન માટે હાઇડ્રોલોજી માટે મટીરિયલ તમને પીડીએફ મળી જશે ગ્રુપની અંદર ઠીક છે અત્યારે ડેમોમાં અને જે લોકોએ ફીસ પે કરી છે ઓનલાઈનમાં હા અત્યારે અત્યારે ઓનલાઈન લેક્ચર લઈ લઈએ પછી નો ફાવે તો ઓફલાઈન થઈ શકે સો ટકા થઈ શકો કશ્યપભાઈ તમને ઓફલાઈન ના ફાવે તો ઓનલાઈને થઈ શકો ઓનલાઈન ના ફાવે તો ઓફલાઈને થઈ શકો જે ડિફરન્સ હશે અમે તમને સ્વિચ કરવા દઈશું ફક્ત એક વખત ફક્ત એક વખત બરાબર છે જે ડિફરન્સ હશે એ તમને અમે લોકો પે કરી દઈશું અગર આપવાના થતા હશે કે લેવાના થતા હશે જે હોય આમાં પાસપોર્ટ સાઈઝનો ફોટો જે છે ને એ ખાસ કરીને પોતાનો ફોટો મોકલજો બરાબર જેમાં બત્રીસી દેખાતી હોય તમારીઓ પાસપોર્ટ સાઈઝનો ડીપી ના મોકલતા વોટ્સએપ ના હા અને એક મિનિટ બીજી વાત કે જેટલા લોકો પટેલ છે જેટલા લોકો ચૌધરી છે નામ પૂરું લખજો લ્યા નામ કયું લખવાનું બધાને કહું છું નામ કયું લખવાનું છે દસમાની માર્કશીટમાં લખ્યું એ નામ કે મારું નામ લખું તો ભાઈ પાર્થ દિનેશ કુમાર પટેલ આખું નામ લખવાનું કેમ કેમ કે એકલું પાર્થ પટેલ લખશો ને તો પાર્થ પટેલ ક્લાસની અંદર બે બેઠા છે અત્યારે અને અમારી જૂની સ્પીસ પાર્થ પટેલ મળે છે એટલે અમને હોદવા કાઠા પડે છે બહુ કોમન નામ છે ક્લિયર છે તો કાલથી હા આ થાઉઝન્ડ રૂપિસ કટ થઈ જશે અત્યારે હજાર ભર લો તમે જયારે ફીસ પે કરવાની આવશે એમાંથી ડિડક્ટ થઈ જશે અગર કન્ટિન્યુ કરવા માંગો છો તો અગર નથી કન્ટિન્યુ કરવું તો પાછા લઈ જજો બરાબર પછી મેડ ના આવે તો રિટર્ન કઈ વાંધો નહીં આપણે છૂટું કરવાનું રાખીએ જ છીએ આજકાલ વધારે છૂટું થાય છે બરાબર આજકાલ ડિસિઝનમાં ને વધારે છૂટું થાય છે પેમેન્ટ માટે આ જ નંબર આ જ નંબર પર પેમેન્ટ અહીંયા જ અહીંયા જ આના ઉપર જ પેમેન્ટ કરવાનું છે હા અને કોઈ ડિટેલ જોઈએ તો આ નંબર પર મોકલો એટલે તમને પ્રોસેસ કરતા બી કઈ રીતે કરવાનું છે એ પણ તમને મોકલી આપીએ હા જે લોકોએ ફીસ પે કરી છે માની લો કે ઘણા બધા એવા સ્ટુડન્ટ છે ની અંદર કે ઓલરેડી ફિફ્ટી પર્સન્ટ ફીસ દઈ ગયા છે કે પૂરી ફીસ દઈ ગયા છે તો એ લોકોનું મટીરિયલ એમના ઘરે પહોંચવા માટેની પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે બરાબર વિધિન અ શોર્ટ પીરિયડ ઓફ ટાઈમ તમારું મટીરિયલ તમારા ઘરે પહોંચી જશે મેક્સિમમ વીક યસ મેક્સિમમ એક વીક એથી વધારે ટાઈમ નહીં લાગે સર પેમેન્ટ માટે પણ આ નંબર આ આ જ છે બીજું કંઈ છે આગળ કોમેન્ટમાં બાકી કોઈને કંઈ ડાઉટ ઓનલાઈનમાં કોઈ ડિફિકલ્ટી પ્યુરી બી એમ આજે મજા આવી સાહેબે ત્યાં પેજમાં જ ચિત્રી માર્યું ને બધું હજી તો ટાઈમ થવા દો સાહેબને ચિતરતા સારું આવડે છે ઓનલાઈનમાં કોઈને કંઈ ડાઉટ ડિફિકલ્ટી

બેટા તું હવે અગર વાપી રહેતો હોય તો મટીરિયલ આજે તો નાઈ પહોંચે તે ફીસ પે કરી છે હું તરત તારું મટીરિયલ પ્રિન્ટ કરાવવા આપી દઉં એ પેક કરીને તારા ઘરે પહોંચશે અને આ વસ્તુ માટે મિનિમમ એક વીક મિનિમમ એક વીક એનાથી વધારે ટાઈમ નહીં લાગે ઠીક છે ઓકે ઓકે ચલો તો થેન્ક યુ વેરી મચ મળી આવતીકાલે અને હા આવતીકાલનો ટાઈમ આવતીકાલનો ટાઈમ ના ના તમે લોકોનું જેવું ગ્રુપ બની જશે આ ગ્રુપની અંદર ટાઈમ નાખવામાં આવશે મોટે ભાગે મોટે ભાગે સવારે આઠ વાગ્યાનો ટાઈમ રહેશે આજનો જે ટાઈમ હતો એ જ ટાઈમ સેમ આઠ વાગ્યાનો ટાઈમ હાઇડ્રોનો ટાઈમ આજ જ રહેશે આઠ થી દસ કે સાડા દસ ઠીક છે શરૂઆતમાં બે બે કલાક ભણો બેસવાની થોડીક આદત રાખો પછી ફાવે ક્લિયર છે પછી તો તમને બ્રેક કરી આ તો જલ્લાદ છે બરાબર એક નંબરનો જલ્લાદ છે ત્રણ કલાક બેહાર છે તમે જો હજી તો એને ગ્રીપ આવવા દો હું હું બહુ ભલો માણસ છું હું દોઢ કલાકમાં દોઢ કલાકમાં બ્રેક આપીશ તમને એક મિનિટનો પંદર એક મિનિટનો કે મને બ્રેક જોતો હોય છે ચલો તો થેન્ક યુ વેરી મચ મળી આવતીકાલે આવજો